દીપકભાઈ, હવે આપણે તમે વાત કરી કે 300 નો અત્યારે મંગળદાસ હોય અને મારી સમજણ અત્યારે 315 કે 20 પહોંચી સમજણ, તો આવતા ભવે 315 મંગળદાસ પહોંચી જશે એવું કઈ? હા, 300 એક નવ પાછો શરૂ થશે. હા, પણ તો પછી દાદા ભગવાને તો આપણને અત્યારે 360 ડિગ્રી ની સમજણ આપી છે, એટલે કેવળ દર્શન આપ્યું છે. જ્ઞાન ક્યાં છે? તો આવતા ભવે 360 પહોંચી જશે જ? ના, એ પહોંચી જશે જ, પણ તમે ફાઇલો કેટલી ક્લિયર કરો એના ઉપર છે. તમે આજ્ઞામાં કેટલું રહ્યા? 80% રહો આજ્ઞામાં, તો એક અવતારી પાસ પાકું. એટલે આમાં ટૂંકી વાત ક્યાં આવે છે કે હવે આપણે ડિગ્રી વધારવાની મહેનત કરવા નથી, હિસાબ ચોખ્ખા કરવાની મહેનત કરવાની છે. હિસાબ ચોખ્ખા કરીશું ને એની મને ડિગ્રી વધવાની છે. દીપકભાઈ, બીજી રીતે કહે તો અત્યારે જ્ઞાન પછી દર્શન 360 ડિગ્રી નું, સમજણ દર્શન 360 નો, પછી ભાવો છે જ્ઞાન 300 ડિગ્રી નો, ભાવો છે 300 ડિગ્રી નો, અને મંગળદાસ તો જે છે 200 ડિગ્રી નો. હવે આ પૂરું થાય એટલે જે આવતું જે થાય તેમાં દર્શન 360 360 એ તો કન્ટિન્યુઅસ ચાલુ જ રહેવાની. પણ આ જે ભાવો અત્યારે 300 ડિગ્રી વાળો છે, તો મંગળદાસ 300 ડિગ્રી વાળો આવતા આવતી વખતે, એટલે ધારો કે આ ભાવમાં આપણે 320 ડિગ્રી પર પહોંચ્યા, તો આજનું જે હતું એ 300 ડિગ્રી નો મંગળદાસ આવે, 320 થી આપણું પાછું અંદરનું ડેવલપમેન્ટ શરૂ થાય. બરાબર, પરફેક્ટ. અને પછી એ 300 ડિગ્રી વાળો મંગળદાસ, કારણ આપણે જે 320 વાળો ભાવો પછી 320 વાળી પોતે 300 વાળાની ભૂલ શોધી શકે એને ખબર પડે કે આ ભૂલ કે, અને પાછું એને લિંક તો આજ મળવાની, જ્ઞાની કે તીર્થંકર. અને ઘણું કરીને કદાચ આ તો આપણે એવું માનીએ કે આ જ ક્ષેત્રમાં ફરી જન્મ્યો તો એને આ દાદાના કોઈક મહાત્મા એવા ફૂલ સ્ટેજ વાળો એને લિંકમાં મળી જાય, અને પછી આ બધું વાંચતો જાય તો ઉઘાડો ઉઠતો જાય, અને 320 થી પછી 345 સુધી પહોંચી જાય આજ ભાવમાં, તો એ જ્ઞાની તરીકે અહીં કામે કરે પાછો. અને એનો મંગળદાસ 301 ડિગ્રી વાળો હોય, સમજણ તો 360 વાળી, એ તો ઠેઠ મોક્ષ જ્યાં સુધી પ્રતિમાં નહીં ફેરફાર થાય. પ્રતિમાં આમાં શું છે, 360 ની સમજણ હોવા છતાં એ પચતી નથી, પણ દર્શન 360 નું હોવા છતાં એ પચતું નથી. એટલે કેવળ દર્શન ની સમજણ હોવા છતાં એ અમુક જગાએ આવીને અટકે છે, દરેકને જુદી જુદી. ને તો 360 ની સમજણ એટલે તો બહુ ઊંચું કહેવાય, પણ તો એ સમજણ પચતી નથી. એટલે શું કે પરિણામ આવવું જોઈએ જાગૃતિનું, એ નથી આવી શકતું. એટલે પ્રતિતિમાં છે, એને આમ ઢંઢોળીને પૂછે વ્યવસ્થિત કરતા તો કે યસ, તું શુદ્ધાત્મા યસ, એમાં શંકા તો કે નો. એટલે એ નથી શંકા માટે 360 ની સમજણ છે એની પાસે, પણ એ સમજણ વાપરી નથી શકતો. વાપરે કેટલું છે તે 300 જેટલું. દીપકભાઈ, આજે બધા મહાત્માઓની જાગૃતિની આપણે લેવલની વાત કરીએ છીએ, અશોકભાઈ ક્યાં છે પણ? હા બોલો. તો મારે એક 1973 ની વાત કરવી છે, જ્યાં દાદાએ તમારા માટે કમેન્ટ કરેલી કે આ દીપક રોજના 500 500 પ્રતિક્રમણ કરે છે અને એની જાગૃતિ મારા કરતા પણ વધારે છે. જોડે કહેલું 1974 કે 1973 જે દીવાનું અજવાળું વ્યવહારને પ્રકાશમાં ના કરે દીવો કામ ન શું, વ્યવહાર ઊંચો આવશે ત્યારે લોકોને કામ લાગશે, તારું કામ થઈ ગયું, કે તારું કલ્યાણ થઈ જાય એવું તને જાગૃતિ ઉભી થઈ છે. પણ પછી હેરુમાન બધા ભેગા મળીને હેલ્પ બહુ કરી. તમારું જોઈને તો એવું લાગે કે આ વ્યવહાર અમે શું સમજતા હતા, તમે જે અત્યારે વ્યવહાર શીખવાડી રહ્યા છો ને એ વ્યવહાર અમને ખબર જ નહોતી પડી. આ ગવર્મેન્ટમાં ફાઇલો કેવી રીતે ક્લિયર કરવી, અંદર સહાધ્યાય આ વ્યવહાર જ છે ને, આ વ્યવહારની આટલું આટલા બધા વખતથી જ્ઞાનની આરાધના, એટલે જ્ઞાનીના કામની આરાધના એ કરતા કરતા, પણ આ વ્યવહાર અમે તો વ્યવહાર બીજું જ સમજતા હતા. બીજું વ્યવહાર એટલે શું, તો કે કોઈ લગ્ન થયા કેટલા રૂપિયા આપવા ને શું કરવું ને આ ને તે ને, એ મહાત્માને એવો વ્યવહાર હોય ને અમારો કે જુદો, પણ એવી એવા જ છીછરા લેવલનો વ્યવહાર હતો. આપણે જો એક્ઝેક્ટ વ્યવહાર સમજવો હોય ને તો આ તો હવે આપણે વ્યવહાર નિશ્ચયનું ચેપ્ટર વાંચ્યું એટલે કહી શકાય, કશાય રહિત, ગમે તે પરિસ્થિતિમાં રહેવું એને શુદ્ધ વ્યવહાર કહેવાય છે. ગમે તે બની જાય કશાય રહિત રહેવું એવી આપણી પાસે સમજણ આવી જાય તો એ શુદ્ધ વ્યવહાર આપણો ગણાશે, અને એ જ લાયા આવવું આપણો પુરુષાર્થ છે. કશાય ઊભા થઈ જવા એ આપણો કચરો છે, એમાંથી પાછું જાગૃતિ ગોઠવીને શુદ્ધ વ્યવહાર
આવી જવું એ આપણો પુરુષાર્થ છે. અને એ થઈ શક્યું આપણા મહાત્મા. જો ને આ વખતે સ્વામી જન્મ જયંતિ એટલી ભવ્ય ભવ્યાતિ ભવ્ય ઉજવાઈ, અને બધા મહાત્માનો અનુભવ છે કે નહીં આપણે, ભલે આપણને પોતાને તો સંતોષ થાય કે નહીં આપણે જે અત્યાર સુધી સેવા કરી એની કરતાં કંઈક સારી કરી શક્યા, એ કસાય રહિત રીતે કરી શક્યા. અને એ જ એમનો બહુ ઊંચી દશા આવી કહેવાય કે ચાલો આપણા મહાત્માઓનો હજુ જે નાના મોટા, હવે આપણે કેટલા માર્ક મળ્યા એ જોવાની જરૂર નથી, શું કેટલી કચાશો રહી એ જોવાની જરૂર છે, અને કચાશોનો ચોખ્ખો કરવાનો પુરુષાર્થ કરાય. નહીં હવે તો સાચું તો સમજવું જ પડશે ને આપણે એક્ઝેક્ટનેસમાં. તો નહીં પેલી વાર્તા કરી હતી ને મૂર્તિકારનો છોકરો મૂર્તિ બનાવતો હતો, બાપા કહે છે તારી મૂર્તિ સારી છે પણ ત્રણ ચાર ભૂલો રહી ગઈ છે, એટલે પહેલાં ફરી નવી બનાવી બધા સુધારી એને, કે તે સારી બનાવી જ પણ હજુ આખું ગામ વખાણે કે બાપ કરતા બેટો સવાયો છે અદભુત મૂર્તિ બને. તો બાપા કે તારી આ ત્રણ ભૂલ રહી ગઈ છે, પછી પાછી સુધારી, પછી કે હજુ આ જરાક આટલો ફેરફાર કર. પછી ચોથી પાંચમી વખત તો પેલો માથું છટકી ગયું, કમાન છટકી બાપા ઉપર કે તમે અમારી ભૂલ જ બતાડ્યા કરો છો, આખા ગામને લાગે છે બેસ્ટ વસ્તુ થઈ ગઈ ને તમે ભૂલો જ બતાડ્યા કરો છો, તમને મારી કદર જ નથી, તમને તો હું નીચો પડું એમાં જ રસ છે કે હું બાપ કરતા હું નીચો જ પડું નીચો જ પડું. તો પેલા મૌન જ થઈ ગયા બિચારા. પછી કે છે, પછી કે હવે તું જે ફાઇનલ થયું તો કે આ બેસ્ટ થઈ ગઈ છે. હા હવે તમને જો તમારો અહંકાર ઉતર્યો ને કે છે ત્યારે તમે કબૂલ કર્યું કે મારી બેસ્ટ થઈ, કે ના તારી પહેલી આકૃતિ અને છઠ્ઠી આકૃતિ એમાં પ્રગતિ થઈ શકી ખરી? તો કે હા તમે ભૂલ કાઢતા તો મારી પ્રગતિ થતી હતી, અને ભૂલ કાઢવાની પૂરી કરી તો તારી પ્રગતિ રૂન થઈ ગઈ. મને કે તારાથી મોટો મારો તો દીકરો સવાયો થાય મને આનંદ જ હોય, પણ હું તને એટલે માટે તું વધારે આગળ વધે એની માટે મારે દેખાડું છું, અને તને આટલો બધો અહંકાર આવી ગયો છે તો તારી પ્રગતિ રૂન થઈ ગઈ ત્યાં, મને શું ફરક પડે છે? તો કહું કે હા બહુ સરસ છે, દુનિયાને કહેતા વાર નથી લાગી, કારણ પરીક્ષકને જ ભૂલ ખબર પડે, સામાન્ય માણસો તો કહે જ ને બહુ સરસ બહુ સરસ, કારણ એને તો બે કલાક આવીને જતા રહેવાનું, આ બધે ચોવીસ કલાક રહેવાનું, ચારે દસે દિવસ રહેવાનું, એટલે વધારે ખબર પડે. કે આવો કાયદો હોય છે, એટલે ભૂલ કોઈ કાઢી આપતું હોય અથવા બતાડતું હોય તો આપણને પરફેક્ટ બનાવવા માટે કરે છે, આપણે ખુશી થવું છે. અને ભૂલને જો ભોગવવા જઈશું તો આપણે અધૂરા રહીશું, ડિફેક્ટિવ રહીશું. પછી દીપકભાઈ આપણે જ્ઞાન પછી 52 ડિગ્રી ઘટતી નથી એ જે, એટલે ડિગ્રી ઘટતી નથી એ જે વાત છે, અને ઘરવરસ લઈએ તો ડિગ્રી ઘટે છે એવી જે વાત આવે છે, કઈ અપેક્ષા? એ આવરણ આવી જશે એટલે તને આગળનો લાભ મળતો અટકી જશે. આજે જે પ્રોગ્રેસ છે 304 કે 310 પર પહોંચ્યો હોય ને, અને પછી તને થાય ને તો આવરણ આવી જાય, પછી પછી આવરણ આવી જાય એટલે શું થાય, પછી એને પ્રગતિ અટકી જાય, પછી સ્ટોપ થઈ ગયું. અને પછી આ તો અક્રમ છે, પણ છતાંય જો ધીમે ધીમે થાય ને કે હવે મારે દાદાની જરૂર શું છે, આજ્ઞાની જરૂર શું છે, સત્સંગની જરૂર શું છે, હવે થઈ ગયા તો પછી ઊંધું ચાલ્યું એટલે પોતાના જ જ્ઞાનને પછી છેદવા માંડ્યો, તો પછી 280 270 260 250 240 બહાર જ નહીં લાગે, કારણ પોતે જ માલિક છે ને, એને એને વધારવું એ પોતાનો પુરુષાર્થ છે અને ઘટાડવું એ પોતાનો પુરુષાર્થ છે. કારણ નથી દાદા કહેતા કે ભાઈ 55માંથી 56, 57, 58 જવું એ પણ વધી શકે છે, અને 55 54 53 52 જવું એ પણ પોતે થઈ શકે છે, એટલે પોતે જ પોતાનું બગાડી શકે. હા જેને ભાવના જ નથી બગાડવાની કે મારે બગાડવું દેવું નથી, અને અણસમજણથી પેલો દોષ ઊભો થઈ જતો હોય ને એ તો જામી ગયેલા માલમાંથી બની શકે. પછી એ સત્સંગના પરિચયમાં આવે ને, કારણ એને સરળતા હોય, આધીનતા હોય, આજ્ઞાવશ વૃત્તિ હોય, એટલે એને મોડી વહેલી ભૂલ દેખાય એ ખંખેરી નાખશે ને, એની 310 પરથી 311 ડિગ્રી ચડતો જશે. એટલે એને એને દિલમાં નથી, પણ આ ભરેલો માલ જામી ગયેલો માલ તો ફળ આપે ને, એટલે ગરબરસ એ જામી ગયેલો માલનું ફળ છે. અને એમાં પછી પોતે તન્મય આકાર થઈને બગડે ને, અને પોતે પછી અહંકાર ગર્વ એટલે કેફમાં આવી જાય કે હવે આપણે આજ્ઞાની દીપકભાઈ તો કે ને આવડા હતા ત્યારથી મેં જોઈ લાગે છે, હવે આ સત્સંગમાં શું હવે એ વાળા હું જાણું જ નહીં, આમ બાજુમાં જ રહેતો. અને પછી પછી પોતાને કે હવે હું આ એમના સત્સંગ મારે જ જવાની શી જરૂર કે છે, અને પછી ના જ આવે અને ઘેર બેસીને ગમે તેટલું વાંચે ને પેલી બુદ્ધિ ચડી બેસે ધીમે ધીમે, પ્રકૃતિ ચડી બેસતા વાર નહીં લાગે, આવરણ લાવી જ નાખશે. આપણે તો આ મહાત્માના ટોળામાં પડી રહ્યો સત્સંગ બધા નહીં, આ બધા લોકલ સત્સંગ બધે થતા જ હોય છે ને, એ પડી રહેવાનું, ભલે ગમે તેટલું આપણે જાણતા હોય, એ 25 જણા બરોબર ના જાણતા હોય, આપણે હાવ લાગે કે આ બધા
આવ ઠોઠિયા જેવા છે ને હું બધા કરતા વધારે જાણું છું, તોય ત્યાં એ ટોળામાં જઈને બેસવાનું અને નિરૂમાની વીસીડી દેખાડતા તો જોવાની, બધા સત્સંગ કરતા તો કરવાનું, બધા ગરબા ગાતા તો ગાવાના, સામાયિક કરતા તો કરવાની. આપણે સરળ થવું એ મોક્ષ માર્ગ છે, જાણું છું એ મોક્ષ માર્ગ નથી. બધાની જોડે નાચવાનું, તમે નાચવાનું, બધા કે અમારા દાદા માન છે, આપણે કહેવાનું માન છે, અને એમાં બુદ્ધિ આડે કે શું વચ્ચે બોલબોલ કરતા હશે, ટપલી મારવાની, શરમ નથી આવતી. હા એ આમ તો આ ડખો કર્યા વગર એ જ નહીં બુદ્ધિ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. આપણે બધા અહીં બેઠા છીએ, સાક્ષાત દાદા સ્ટેજ પર બિરાજમાન છે, નીરુમાં પણ બિરાજમાન છે. હવે મારું કેવું એમ છે કે પૂજ્ય દાદાજી કહેતા હતા કે આટલી ડિગ્રી, આ ડિગ્રી, આ ડિગ્રી, અમે તો ક્ષુદ્ર જીવ છીએ, અમને બહુ ખબર નહીં પડે, પણ અમે પણ જાણવા માંગીએ છીએ. અહીં સાક્ષાત આપ બેઠા છો તો હાઈએસ્ટ ડિગ્રીમાં છો, એ બધું કંઈક આપ કહેશો તો અમારા આ ઇતિહાસમાં એક પાનું મળશે અને અમે અનેક વાર ફરીથી કહી શકીશું આપણા દાદા માન છે. તો આ ડિગ્રી બાબત આપનો પણ કંઈ અથવા તો અમુક મહાત્માઓનો ફોડ પાડવા વિનંતી. જય સચ્ચિદાનંદ. હા, આખી દુનિયામાં જે ના હોય ને એ ડિગ્રી પર આપણે બેઠા છીએ. આખી દુનિયા અને લાખો વર્ષ પછી પણ નહીં પામે એ ડિગ્રી પર આપણે બેઠા છીએ. બરાબર, લાખો અવતાર પછી પણ નહીં માને એ ડિગ્રી દાદાએ આપણને કૃપાથી પ્રાપ્ત કરાવી. બરોબર છે, માટે આપણા દાદા મહાન છે. માટે મારું કેવું એમ છે કે વી આર ઓન ઇન્ફિનિટિવ ડિગ્રી એન્ડ અવર દાદા ઇઝ ધ ગ્રેટેસ્ટ ઇન ધ યુનિવર્સ. આપણા દાદા મહાન છે. દીપકભાઈ, એટલે હવે ઓલું જે આપણે તો બધું જોયે ને, ચા પાણી જોઈએ, પછી બિસ્કિટ જોઈએ, લાડવો જોઈએ, થોડોક મરચા જોઈએ, પાપડ ના જોઈએ, ક્રંચિંગ થોડુંક થાય મોઢામાં, મજા આવે જરા, પછી શું કે છે. એટલે આમ ગર્ભરસને જે દોષો ઊભા થતા હોય, હવે એ આખું ઊભા તો થવાના જ છે, હવે એ જ વસ્તુ જે જાગૃતિને આવરણ લાવી નાખે છે મોટું. વચ્ચે આમ ઘણા વખત એમ લાગે કે હવે જ્ઞાન પછી આમ આઈડિયલ જ થઈ ગયું છે, હવે અપ જતું નથી. એ જે 8 દિવસ પછી કઈ ફેર પડ્યો સવાલ જ નથી. બસ તો પછી એમ નામ આપણે આવું મળશે, આપણને આપણને આ મળ્યા જ કરશે એવું, કે જે આપણું આપણું જે ઊભું રહી ગયું ગોળું તો પાસેથી એવું ટોળું ધક્કો મારે ને ગોળું તોડતું થઈ જાય. લોકોની શિબિર આવશે એટલે કે જનરલ સત્સંગ આવશે ત્યારે પાછું ઘોડું ઊભું રહેશે. હવે પછી બ્રહ્મચારી શિબિર આવશે ભાઈ ત્યારે પાછું દોડશે થોડું. એટલે આવું ચાલ્યા જ કરશે ભાઈ. અને આમાં કેવું છે કે આજે આજે પાણી આગળ વહેતું હોય ને, એ ખાડો આવે ને ત્યારે આપણને પાણી અટકી ગયું, પણ એ ખાડો ભરાતો હોય છે, તેમાં ભરાય પછી છલકાય પછી પાછળ આગળ જવાનું શરૂ થાય, અટકતું હોતું નથી. એટલે આપણું અટકતું નથી, થોડો કચરો નીકળતો હોય છે, ખાલી થતો હોય છે, આપણે જાગૃતિ સેટ થતી હોય છે, અને પછી પછી ઘણો બધો કચરો નીકળી જાય પછી પાછી નવી વધતી જાય એવું લાગે આપણને, જેથી કરીને આપણે લોસ નથી કરતા. એ દોષ ખોટો છે એવો અનુભવ થવા માટે એ પાણી એમાં ભરાતું હોય છે. દોષ ખોટો છે એવો અનુભવમાં આવે ને એટલે પછી પડી જાય, પછી આપણું ભેણ આગળ વધે, દરિયાને પહોંચે. શું થયું, ભૂલ થઈ ગઈ? નવા નવા દાખલા તમે ક્યાંથી આવે છે કે ખબર નથી પડતી. દાદા ભગવાન મહાન છે. તમે વાત કરી હતી કે દાદાનું એવું સપનું હતું કે દાદાની વાતમાં આવે છે કે આપણો દીપક જયારે ટીવી પર આવશે, એ સપનું હતું. સપનું એટલે સંકેત હતો, પણ ખરેખર એ જોઈએ ને જયારે આપણે આ પારાયણ છે, આની પહેલાના સત્સંગ થોડા છે, એ જયારે રિલે થશે અને જગતમાં જયારે બહાર પડશે ને ત્યારે જગત આફરીન થઈ જશે એવું લાગે છે. દાદા ઉપર આફરીન થઈ જશે. છતાં દાદા આપણા જ છે ને, એટલે દાદા ઉપર થાય કે તમારી વાત ઉપર થાય, અમારા માટે તો દાદા ઉપર છે એવું જ માનશું અમે.
પણ જબરજસ્ત લાગે છે, અહોહો થાય છે કે આ મૂર્તિ બેસ્ટ થઈ હોય તો આપણે કોને યાદ કરીએ, શિલ્પકારને યાદ કરીએ કે ના કરીએ? કોને બનાવી? તો પેલા દેવકી છે ને આપણે, એને આ મૂર્તિ બનાવી, એ અદભુત બનાવી છે. એટલે જ આપણે કહીએ છીએ કે આપણા દાદા મહાન છે. કયા કરજો દીપોભાઈ, એ તો બે ચાર જણ શિલ્પકાર ને યાદ રાખે, બાકી તો લોકો તો સિમંદુ સ્વામી ને જ પગે લાગે. બરોબર, મૂર્તિ ને બનાવ્યું કોને એવું જો થાય ને જે પ્રશ્ન, તો લોકો શોધે, કારણ જેને બીજી મૂર્તિ બનાવી હોય ને એ લોકો શોધી કાઢે કે આ મૂર્તિ કોને બનાવી, શોધી તો કાઢો. એની હા, પણ આપણે કહે ને કે આપણા દાદા મહાન છે, અને આપણા નીરુમાં પણ આપણને એટલું બધું રક્ષણ મળ્યું છે કે જેથી કરીને આપણને કોઈ સંસારના કે આપણા ધર્મ માટે, આપણા સત્સંગ માટે કોઈ વિઘ્ન નથી આવતા, કોઈ અંતરાય નથી આવતા. આપણે જોઈએ છીએ કે આ દાદા નીરુમાનું એટલું બધું રક્ષણ છે આપણી ઉપર, એ કોઈ રીતે આપણને એક વેરી ફર્સ્ટ ડેથી પણ આજે કે આજ સુધીનું આપણે જોઈએ ને, દાદા એમનું જે જ્યાંથી અટક્યું ત્યાંથી નીરુમાનું વધ્યું, ત્યાંથી અટક્યું ત્યાંથી આ દીપકભાઈ વાળો વધે છે. પણ એમ લાગે કે દાદાને 111મા પાનું, પછી 12મા લેવલનું, 13મા લેવલનું, અક્રમબદ્ધ આગળ ડેવલપ થયા જ કરે છે. મોટો આપણને આનંદ થાય કે આ દાદાનું વિજ્ઞાન કેવું અદભુત રીતે ખુલ્લું થતું જાય છે, જબરજસ્ત ખુલ્લું થતું જાય છે. અને એમાં ઉગાડું દેખાય કે આ 1.5 વર્ષ પહેલાં કશું નહોતો, સાદી વાતો થતી હતી. આજે તો કે મેં લાગે કે દાદાનું નિરૂમાનું બળ આવ્યું છે કંઈક. અને એ આખું પ્રશ્ન પૂછનારો પણ પૂછતા પૂછતા કરી મારાથી જુદું પૂછાઈ ગયું, મારે થાય કે આ જવાબ આપતા આપતા જુદો જવાબ નીકળ્યો, ત્યારે ખબર પડે કે આ આગળથી કૃપા કામ કરી રહી છે. દીપકભાઈ, દાદા એવું કહેતા હતા કે અમે જોઈને બોલીએ છીએ, કેવળ જ્ઞાનમાં જોઈને બોલીએ છીએ, અને આ વાણી એ ટેપ રેકર્ડ છે. બે વસ્તુમાં એવું લાગે કે રેકર્ડ એ ટેપ રેકર્ડ છે, અને પાછળ ટેપ થયેલી છે, એટલે પાછલા ભાવમાં ટેપ થયેલી છે. અને આજે અમે કેવળ જ્ઞાનમાં જોઈને બોલીએ છીએ, એમાં થોડો ડિફરન્સ સમજવો છે. બીજું, તમારી રેકર્ડ અને તમે કહો છો કે દાદા ભગવાન મેથી બોલી રહ્યા છે, સંકેત આપે છે જે હોય તે, અને તમારી રેકર્ડ ગ્યાપ હોય કંઈક ટેપિંગ થયેલી છે એના આધારે નીકળે છે, દાદા ભગવાનની કૃપાથી નીકળે છે, કે આનું રહસ્ય શું છે? એટલે મૂળ તો કૃપા મૂળમાં છે. આમાં કેવું છે કે દાદાએ જ ફોડ પાડેલો છે, કર્મ બીજ, કર્મ ફળ અને કર્મ ફળ પરિણામ. કર્મ બીજ હોય ગયા ભાવનો, બીજ શું હોય? બધાને સમાધાન થાય એ વાત થવી જોઈએ, સત્સંગ એવો હોવો જોઈએ, અથવા ધારો કે ઉપદેશક પદ આવવાનું હોય, અથવા તો ભાવો એવા હોય પૂર્વ ભવે કે આ લોકોને આ સ્થિતિ ના રહેવી જોઈએ, આવા જ્ઞાની થઈ ગયા એમનું જ્ઞાન જગતને પહોંચાડવું જ જોઈએ. તે ભાવમાં દાદા જેવા જ્ઞાની હોય એને આશ્રિત થયેલા હોય એવું કંઈક બની શક્યું હોવું જ જોઈએ. એ આજનો ફોટો એ ગયા ભાવના ફિલ્મ ઉપરથી પડેલો આપણને સમજાય કે આવું જ્ઞાની હોય, આવું નિરૂમા હોય, આવું કંઈક સત્સંગ હોય, એવું કંઈક નાના પાયે હોવું જ જોઈએ. અને એમાં જે અધૂરી ભાવનાઓની લિંક આખી હોવી જોઈએ, તો એમાં આવી ભાવો બીજ પડી ગયા હોય કે દાદાની વાત જગતને પહોંચાડવી છે, દાદાનું વિજ્ઞાન જેમ છે તેમ સાદ વાત સચવાઈ રહેવું જોઈએ, એ વિજ્ઞાન ખૂબ જાળવવું જોઈએ, એમાં એક એક વાત જગતને એક્ઝેક્ટ પહોંચાડવી જોઈએ જે દાદાના અંતરાશ્રયમાં હોય, એ બધા બીજ પડેલા હોય. અને એ બીજ પછી આબોમાં સત્સંગના પરિચયમાં આવવાથી દાદા એને પાછું પાણી ખાતર નાખ્યા કરે કે દાદા નહીં વહેલેથી કે આ એકડાય કે છે, પછી સમજાણ પડાય. નિરૂમાએ જ્યારે 77માં દાદાએ વાત શરૂ કરી, એની પહેલાં નિરૂમા સાથે અઢળક સત્સંગ થયેલો, ખૂબ સત્સંગ થયેલો, રોજ કંઈ ખબર વાતો કર્યા જ કરે, અને સાંભળવાની, સમજવાની, લખી લેવાની એ વાતો થતી હતી. પણ એમ કરતાં કરતાં પછી દાદાએ, એટલે ઉગાડું તો એ જ છે કે બીજને પોષણ આપ્યું દાદાએ, અને એ બીજ પણ દાદાની એટલે કે જ્ઞાનીની વાતાવરણમાં રહીને જ બીજ પડેલું હોવું જોઈએ. એટલે એ જ બીજમાંથી પછી આજે રેકર્ડ વાગે છે. આ રેકર્ડ પણ એ કર્મ ફળ પરિણામ કહેવાય, કર્મ ફળ પરિણામ. આજે પરિણામ સ્વરૂપે પણ શેમાંથી આવ્યું? કર્મ બીજમાંથી જ કહેવાય, છે પૂર્વભવનું. પણ પૂર્વભવનું ભાવ જ હતા કે કલ્યાણ થાય એવું થવું જોઈએ, આ જ્ઞાનીને જગત ઓળખાણ થવી જોઈએ, જ્ઞાનીનું જ્ઞાન જગતને પામાડવું જોઈએ. એ જ્ઞાનીને ઓળખ્યા પછી દાદા નહીં કેટલા સંતમાન છે, જલારામ બાપા બહુ સારા, અરે પણ એમની પાસે શું કંઈ સમજણ હતી એ તો પામો. આવા સંત થયા તો પોતે કઈ સમજણથી એવા સંત થયા? એવું જો નહીં પામીએ તો પછી સંતના દર્શનનો ફાયદો શું મળશે તમને? તમને પુણ્ય બંધાશે પણ તમારી પ્રગતિ નહીં થાય. તેવી કંઈક ખૂટતી કે ને આમ ભાવના સજ્જડ કરીને આવ્યો હોવો જોઈએ. અને એ આજે પછી લિંક એમાં મળી જાય છે. ગઈકાલ અને આજ એ ગયા ભાવને આ ભાવની લિંક હોય છે. એટલે આમાં
કૃપા ક્યાં કામ કરે છે? એ બીજને ખેડૂત કચડી પણ નાખી શકે અને ખેડૂત એને વાડ મૂકીને ઉછેરીને ફળ સુધી એ ઝાડને વિકાસ પણ કરાવી શકે અને ત્યાં કૃપા કહેવાય છે. એ ખેડૂતની કૃપા, એ છોડમાંથી વૃક્ષ થાય એને ફળ આવે અને ફળ લોકો ખાય આખા ગામને વેચી શકે એ કૃપા કહેવાય. બીજ હોવું જોઈએ એવું આપણે સમજી શકાય. અને બીજ નાખનારે સંજોગનું દબાણથી બીજ નખાયું છે, જ્ઞાનીના પરિચયમાં અને કંઈક આવ્યું હોવું જોઈએ. કારણ ઘણી બધી એટલે આજ સુધી એવું ટેલી નહોતું કર્યું, પણ હવે ધીમે ધીમે ટેલી થતું જાય છે કે દાદાનું આ સિદ્ધાંત તો કેવું જ છે, આ દાદાનું આ સિદ્ધાંત તો કેવું જ છે આ વર્તન. એટલે ઘણા બધા સિદ્ધાંતવાળું વર્તન દેખાય છે હવે, કે પહેલાં તો આમ સમજાતું નહોતું, પણ હવે આપણે ઢીલા છીએ કે આપણે હવે ગમતું નથી ને આપણે વ્યવહારમાં પડવું નથી ને આપણે સ્પર્ધા કરવી નથી. પણ પછી સમજાય કે ના, સ્પર્ધા નિરૂમા એટલે શોધી કાઢ્યું કે તારું બધું કંઈક સમજણ છે તારી પાસે, તું આવું ગપ્પે ગપ્પું નથી કે છોડી દીધું એટલે છોડી દેતો નથી, પણ તારે આ સ્પર્ધામાં આવવું નથી, કોઈને દુઃખ આપવું નથી, તારે તારું પ્રોગ્રેસ કરવો છે, પણ એને વધારે થતો તો એને હેલ્પ કરવાની વૃત્તિ તારામાં છે. એટલે પછી સમજાય કે હા કંઈક જુદું છે આ. એટલે આપણે સારી વસ્તુ છે ખુશી મનાવો કે સારી સારી માલ છે, પણ પોઈન્ટ શું આવે છે કે આ બધું બધી લિંક હોય છે. એ ખેતરમાં એ જ્ઞાનીએ બીજ રોપ્યું હોય ગયા ભોમાં અને આ ભોમાં પછી ઉછેર્યું હોય એવું એ બની શકે. પછી અંદર એ 12ની ડિગ્રી, અંદરની ડિગ્રી અને દર્શનથી ડિગ્રી 360 ડિગ્રી મળી મળે છે. એમાં જ્યારથી જન્મે છે તો જન્મથી પછી લઈને એ મરતા સુધી એનું એ ડેવલપમેન્ટ દરેક ભાવમાં થઈ રાખે છે એનો. આમ જોઈએ ને તો કે 5 વર્ષે આપણી કંઈક સમજણ હતી એ જુદી હતી, પછી 30 વર્ષે જુદી થઈ, પછી 40 વર્ષે જુદી છે. અને વ્યવહારના બધા કામ હોય તો એની અંદર બી એ શું જ કામ લાગતી હોય છે કે 25 વર્ષનો માણસ કંઈક કામ કરતો હોય એને બદલે 95 વર્ષનો માણસ કામ કરે તો એ જુદી રીતે કર્યું એણે. બધા લોકોને એક્સેપ્ટન્સ આવે એવું હોય પ્લસ કામ ટકી રહે એવું હોય એને શું જ ખીલેલી હોય છે ત્યારે. આ દરેક ભાવમાં એવું જોવા મળે. હવે આપણે ભવના ભાવ લીધા, અલગ અલગ લીધા બધામાં, તો કે ક્યારેક ઘણી વખત તો રાજાએ થયો છે, કંઈક બીજું બી થયો છે, તો એ બધામાં એ સૂચતોની આવી ગયેલી હોય છે. તો આ એમાં પેલી જે રિલેટિવની જે ડિગ્રી કહે છે એ આમાં કેવી રીતે કંઈ સેટ થાય? જ્યારે જ્ઞાની પુરુષ હોય તો એમને ગયા જન્મનું બી ખબર હોય છે અને આપણને એ ભૂલી જાય બધું, ફરી પાછો એકડો ઘૂંટીએ છે, પાછો એ કંઈ ભણે, પાછો કંઈક શીખે, કંઈક હુનર શીખવો હોય તો એટલું જ એનું એ કન્ટિન્યુ થાય છે, પછી પાછું નવું બીજું નવું શીખે છે. આમાં એટલે વધારે તો હવે થોડુંક એ કરવું પડે, પણ એટલું સમજાય કે બે જાતના આવરણો હોય છે. એક તો ડેવલપમેન્ટનું એટલે સંસરણ માર્ગનું આવરણ, એમાં માઇલેજ હોય છે એના, અને એ માઇલ પર જે રાગ દ્વેષ કરે કર્મ બાંધે એનું આવરણ આવતું હોય છે. એટલે જે ખરું આવરણ અંદરવાળું છે, જે ડિગ્રીવાળું અંદરના ડેવલપમેન્ટમાં સ્ટેપ બાય સ્ટેપ સ્ટેપ, એટલે જે નિયતિનો પ્રવાહ જે કહ્યો દાદાએ, કે એને એ ધીમે 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 આગળ વધતો જ જાય છે. પણ એ અમુક માઇલે આવ્યો હોય તે પછી એને રાજા થાય કે વકીલ થાય કે એન્જિનિયર થાય કે ડૉક્ટર થાય, એનો કર્મોનો હિસાબવાળું બની જતું હોય છે. પણ એને આપણે જો એક્ઝેક્ટ લઈએ ને તો એની આધ્યાત્મિક સમજણ, એની માન્યતાઓ કે આત્મા શું હશે, કેવો હશે, અથવા તો કહે ને કોઈને દુઃખ ના આપવું જોઈએ, નીતિથી કમાવવું જોઈએ, એટલે ધર્મની સમજણ અને આધ્યાત્મિક સમજણો. આધ્યાત્મિક સમજણ તો કદાચ બહુ કહે ને 1% 2% જ હોય માણસ, પણ ધાર્મિક સમજણો કે વ્યવહારમાં નીતિ, પ્રમાણિકતા, ઓબ્લાઇઝિંગ નેચર, સેવા, પરોપકાર, દાન, એ બધું એનું ડેવલપમેન્ટનું, એ અંદરનું ડેવલપમેન્ટ કહેવાય છે. અને એનો જે જીવન વ્યવહાર પરણ્યો, છોકરા થયા, નોકરી ધંધા કર્યા, એ કર્મનું ફળ અને અંદરનું ડેવલપમેન્ટ એ બે લેવલ જુદા હોય છે. એટલે એ જે સંસરણ માર્ગમાં એ પોતે આગળ વધતો હોય ને તેમાં એનું ડેવલપમેન્ટ હોય છે અને એ ડેવલપમેન્ટ એની ડિગ્રી કહેવાય છે. આજે ધારો કે તમે કહો કે અમે વૈષ્ણવ છીએ તો એનું અમુક ડેવલપમેન્ટ કહેવાય. વૈષ્ણવમાં એ તો કહે છે ભાઈ હું તો બાળકૃષ્ણની ભક્તિ કરું તો કે અમુક ડેવલપમેન્ટ કહેવાય. એ શું, તારી આખી જિંદગી એનું તું કરતો જ હોય છે. આધાર તક ને અમે યોગેશ્વરને જ માનીએ તો કે તું અમુક કરતો જ હોય છે, એ અમુક એના આધારે પછી કહે ને કે અમને તો આવું શીખ, એને જે સંસ્કાર મળ્યા હોય તે એની આખી ડિગ્રી આવતાવવા માટે વર્તનમાં આવશે. એની એક જો એક કામકાજ કરે છે અને બીજું એનું દાન આપે છે, સેવા કરે છે, એટલે બે જાતના કામ છે. એક વ્યવહારિક ફરજો પૂરી કરે છે અને વ્યવહારિક ફરજોમાં
એ જો થોડું દાન આપતો હોય, થોડી સેવા પરોપકાર કરતો હોય, જોડે કકડાટ ન કરતો હોય, અથવા વાઈફ જોડે એડજસ્ટમેન્ટ લઈને શાંતિથી દાડા કાઢતો હોય, તો એ જે સમજણનો વ્યવહાર, તો એ વ્યવહાર એની વ્યવહારિક ડિગ્રી કહેવાય છે. કામકાજ એ તો કર્મનું ફળ છે. આ ડિગ્રી આપણે કહીએ છીએ કે આજે કિન્નર જે વ્યવહારમાં ગોઠવે છે, તો કે એ એની ગયા ભવનું જે 202 ડિગ્રી 215 ડિગ્રી પર આવ્યો છે. અને હવે પાછું તો હવે આ જ્ઞાન મળ્યું એટલે આપણું સીધું જ 300 ડિગ્રી વાળું આપણને ગ્રહણ કરવા માંડ્યું. 5 આજ્ઞામાં રહેવું ને એ 300 ડિગ્રીનું જ્ઞાન જેવું છે. ખરેખર તો 300 થી 360માં 5 આજ્ઞા હેલ્પ કરવાની જ છે, પણ એ જે પરિણામ પામ્યું ભાઈ એ સાધુ પણ હું શુદ્ધાત્મા છું, દીપક જુદો છે, એનું 360 વાળું જ્ઞાન છે, પણ અત્યારે 300 જેટલું પચ્યું છે એને. અને એ 5 આજ્ઞા જેમ જેમ પડાતી જાય છે, 301 302 એ અંદરની ડિગ્રી વધે છે. અને એ 5 આજ્ઞા વાળું ત્યારે 320 આપણે જઈશું આ ભાવમાં. તો આવતા ભાવમાં પાછી તો કે 5 આજ્ઞા જે આપણું ધ્યેય થઈ ગયું ને એના આધારે જીવન વર્તનમાં આવશે. પછી વાઈફ હોય, છોકરા હોય, ઘણો ખરી તો ઉડી જ ગયો હશે આ વખતે બહુ બ્રહ્મચરી ભાવના, એટલે બધું એ ફાઇલો પૂરી થઈ ગઈ હશે, એટલે જૂજ હશે કદાચ તો જ્ઞાન સિમંદર સ્વામી પાસે હોય કે દીક્ષા હોય, અથવા તો એનું કાચું રહ્યું હોય તો પાછું આ ટોળામાં આવ્યો હોય, વાઈફ છોકરા બધું હોય, પણ વૈરાગી જીવન, સાત્વિક જીવન હોય, બ્રહ્મચર્ય વ્રતવાળા હોય અને સેવામાં આવતા હોય, પણ એ આ બીજ પડે છે ને એ આવતા ભાવમાં વર્તનમાં આવે છે. કયા જ્ઞાન પર શ્રદ્ધા છે આપણને, તો 5 આજ્ઞા જ પાડવી છે, એટલે એ જ્ઞાનના શ્રદ્ધા ઉપર વર્તન આનું આવશે. અને એની શ્રદ્ધા એની બેઠી છે, હવે એ જ્ઞાન એનું વધતું જાય છે, અને એ અંદરની ડિગ્રી કહેવાય છે. વર્તન પેલી બહારનું, એટલે જે અંદર સમજણ બેઠી એના આધારે, જેની પર શ્રદ્ધા બેઠી એના આધારે વર્તન આવે છે. એટલે આ વર્તન એટલે પોતે સેવા વર્તે છે કે સેવા પરોપકારમાં વર્તે છે, એટલે એ વર્તનની ડિગ્રી કહીએ છીએ રિલેટિવની. અને રિયલની ડિગ્રી એટલે એની અધ્યાત્મની. અને ત્રીજો વિભાગ જે કાર્ય કરી રહ્યો છે એને આપણે ડિસ્ચાર્જ કહીએ. તો કે આ ડિસ્ચાર્જ એમ પટેલ એટલે દાદા કહે છે ને, તો એમ પટેલ એટલે દેહ નહીં, એમણે ધંધો કર્યો એ એમ પટેલનો ભાગ નથી, પણ એનું જે અંદરની વિકાસ હતો કે ના વાઈફ તો જોઈએ, ધંધો તો જોઈએ, છોકરા તો જોઈએ, ના હોય તો ચાલશે, આવું મારું બુદ્ધિ ના હશે, તો એમનું ડેવલપમેન્ટ એ 285 ડિગ્રી વાળું હતું. અને આ પછી ગાડીમાં ગયા ને આવ્યા એ ડિગ્રીની એક કર્મફળ કહીએ છીએ આપણે, ને સમજાય. એટલે કર્મફળ જુદી, કર્મફળ વખતે પોતે વર્તે છે કેવા, એ જ ધંધામાં બીજો કોન્ટ્રાક્ટર હોય તો ચીટિંગ કરે, જૂઠું બોલે, અથવા તો માણસો નુકસાન કરે, તો આ એ જ ધંધામાં પોતે કે ના મારે કોઈ દુઃખ આપવું નથી, દાદા આખું આટલું નુકસાન થયું તો કે કોઈ માણસને વાગ્યું નથી ને, તો કે ના તો ચાલવા દો, 50 ટન ડૂબી ગયું પાણીમાં તો નુકસાન માણસો નથી થયું, તો એમનું એ ચાલતું હોય, તો કે એ જે સેમા વર્તે છે ને એ એમની ડિગ્રી, એટલે વર્તનમાં આવેલી ડિગ્રી. એટલે એમ પટેલ શબ્દ કહીએ, પણ એમ પટેલ જેમાં લોકો ઓળખે ને કેવી રીતે, અંબાલાલ કાકા તો બહુ સારા ભલામણ, તો એ જે લોકોની છાપ છે ને એ જ એમની રિલેટિવ ડિગ્રી ગણાય છે. ક્રિયા એ રિલેટિવ ડિગ્રી નથી, એ પોતે વર્તે છે, અને વર્તે છે ત્યારે એની સમજણમાં આગળની હોય છે, એ એમની અંદરની ડેવલપમેન્ટ કહેવાય. એટલે નિશ્ચય તરફની સમજણ, એમનો ભાવ છે કે મારું વર્તાતું નથી, મારે દાન આપવું હતું પણ મારે, મને માન આપ્યું તો મેં દાન આપ્યું, તો ખરું માન આપે કે ના આપે પણ મારે ભગવાન માટે આપવું જોઈએ, એ આજની સમજણ છે ને એની ઉપરની ડિગ્રીની વાત થઈ. વર્તનમાં તો પાછું એમની સમજણમાં આવે કે મને માન આપે કે ના આપે, મારે દાન આપવું જોઈએ, અને છતાં કે આવો અંબાલા કાકા થોડુંક મૂકો કંઈક, તો કે માન આપ્યું એટલે અપાયું, તો વર્તે છે અને સમજણ આ છે, એટલે એવી રીતે બે ડિફરન્સ પડે છે. અને જે ક્રિયા છે ને એને આપણે ડિસ્ચાર્જ ગણી કાઢીએ. ક્લિયર થયું, પણ આપણે જે જન્મે છે પછી અમુક વર્ષ સુધી એનું જુદું ટાઈપનું ડેવલપમેન્ટ હોય છે, એટલે આપણે 18 વર્ષ પછી જ્ઞાન આપીએ છીએ, એના પહેલા કોક કિસ્સામાં આપણે આપીએ, તો એનું એ કર્મફળ જે આવે છે એમાં એની સમજણ ઉપર કંઈ આવરણ આવે છે કે એવું કંઈ, આજે ગાંડો થઈ ગયો હોય તો એ કર્મનું ફળ છે, એને લીધે કંઈક પછી ખબર નથી, એના પછીના ઉભોમાં પાછો કંઈક જ્ઞાની થઈને ઊભો હોય, પણ એવું પાછું કોઈ બીજી ગતિમાં ગયો તો ત્યારે એ સમજણ નથી હોતી એને, પણ એનું કર્મફળનું રિઝલ્ટ હોય છે, તો એ કર્મફળ એની એ સમજણ ઉપર કંઈ આવરણ લઈ આવે છે. આવરણ આવે છે ખરું, પણ એ અકબંધ હોય છે, એટલે શું ત્યાં સ્ટેન્ડ સ્ટીલ થઈ અને કર્મદંડ ભોગવે. જેમ પેલો કરિયાણાનો વેપારી હોય એ એનો એને ઓર્ડર આપેલા હોય બધા સ્ટેન્ડ સ્ટીલ થઈ જાય,
કારણ 6 મહિના એને જેલથી ભેળસેળ પકડાયો, 6 મહિના જેલ ભોગવીને ત્યારે એને ઓર્ડર આપેલા એનું ડેવલપમેન્ટ કહેવાય, એનો માલ હતો એનું દ્રવ્ય કર્મ કહેવાય, એ બધું એઝ ઇટ ઇઝ સ્ટેન્ડ સ્ટીલ થઈ અને આ ગુનો ભોગવા જાય છે. 6 મહિના ભોગવીને પછી આવે ને પછી ઓર્ડર વાળાને ફોન કરે, ભાઈ તમારો માલ પાછો આપી જાઓ, હું આવી ગયો છું અને મારી આ ભૂલચૂક થઈ હતી, પણ હવે આપણે કહે ને કે આ ખબર નહીં માણસોએ શું ગોટાળો કર્યો છે ને મને પકડ્યો, કે મેં કંઈ ભેળસેળ કરી નથી, પણ માણસોએ કંઈક આમ તેમ કરીને પોતાનો બચાવ કરીને, પણ છેવટે એનું નવું પરચેસ ચાલુ થાય, એના જે સ્ટોક હતો એના આધારે નવો ગ્રાહક મળે અને પાછું જે કમાય એમાંથી નવું પાછું ખરીદવા માટે ઓર્ડર મૂકતો જાય, એવી રીતે એનું ડેવલપમેન્ટ પાછું ચાલુ થઈ જાય છે. અને ગુનો ભોગવવા માટે કર્મફળ કહીએ છીએ આપણે, એટલે એક્ઝેક્ટલી આપણને આમાં બહુ સરસ સમજી શકાય કે ડેટ સ્ટોક છે એનો, એનો દુકાનનો સ્ટોક, એના આધારે પબ્લિક એને ભેગી થાય છે, પોતે નવું શું ખરીદે છે એ એનો આવતા ભાવનો, એટલે આવતીકાલે એને માલ મળશે એનો, અને એણે ગુનો કર્યો આજે તે 6 મહિના જેલ જઈને આવ્યો, તેનો જે ભાવ હતા બધા પેન્ડિંગ રહી ગયા બધા, એ 6 મહિના જેલ ભોગવીને આવશે ને પછી એ પાછું ચાલુ થઈ જશે પ્રવાહ. એટલે ખરીદવું સ્ટોક અને ગુનાનો દંડ, એ 3 જો વિભાગ પાડીએ ને તો ગુનાનો દંડ એ કર્મફળ જેવું કહેવાય, દેવગતિ ભોગવી આવે નરગતિ ભોગવી આવે. અને ખરીદવું એના ભાવ છે કે મારે એટલે આગળની ડિગ્રી એટલે 300 ઉપરથી 360 નો ભાવ કરે છે એ, અને આજે તો કે 300 ડિગ્રી ઉપર ઊભો છે પોતે, એનો વેપાર કરે છે, એવી રીતે આ ડિવિઝન પડે છે. એટલે કર્મફળ આપણે બહુ જૂજ આપણે કહીએ ને કે પેલી જાડી ભાષામાં લઈ આવીએ છીએ કે અંદર એને કંઈક ચાલ્યા કરતું હોય છે કર્મફળ ભોગવતી વખતે, જેલમાં ધારો કે મોકલ્યો હોય તો જેલમાં પછી શાંતિથી રહે, ઝઘડો ના કરે, લોકો ગાળો આપે તો ખાઈ લે, બીજા લોકોનો ભોગ બની જાય, માર મારે લોકો અંદર અંદર તોફાનમાં, પણ એની જે સમજણ છે ને એના આધારે પોતે એ ફળ ભોગવી શકે છે. આ બીજો ગુંડા જેવો હોય તો વધારે બધાને કચડે, 2-4 જણાને બોસ થઈને ફરે, જેલમાં પણ બીજું નવું તોફાન કરે, તો એ એવી રીતે આપણે આ બધું, એટલે આપણે ટૂંકી તો આટલી જ આપણી માટે, તો હવે આટલી જ વાતને જો શોર્ટકટ કરવું હોય ને તો ટૂંકમાં આપણે ભરેલો માલ લાયા છે એનો નિકાલ કરવાનો છે, દાદાના જ્ઞાનની વાતો સમજ કરવાની છે, સમજ જ કરવાની છે, અને વર્તવાનું છે એમાં છે 5 આજ્ઞા, કોઈને દુઃખ થાય તો પ્રતિક્રમણ, અને હું શુદ્ધાત્મા છું જાગૃતિ, અને ચરણવિધિ બધું કરીએ છીએ અને સત્સંગમાં આવીએ છીએ. એટલે પોઈન્ટ શું હોય છે આપણી માટે શોર્ટમાં શોર્ટ વસ્તુ, 5 આજ્ઞા પાળવી જ છે, રોજે રોજ પાળવી છે, એમાં ભૂલચૂક થવા નથી દે, થઈ જાય તો પાછી રીસેટ કરવી, એટલો જ આપણે પુરુષાર્થ કર્યા કરવાનો છે. અને એ જ આપણને 325 ડિગ્રીએ લઈ જશે, 345 ડિગ્રીએ લઈ જશે, 360 લઈ જશે. સમજાયું ને? વધારે પૂછીએ તો જ્યારે યોની ટ્રાન્સફર થાય છે ત્યારે એવું કયું આવરણ આવી જાય છે કે એને 15-20 વર્ષ કે મોટું આયુષ્ય હોય તો ત્યારે લાખોમાં જતું હશે, પછી એ પ્રોગ્રેસ એની આગળ વધે, અમુક ટાઈમ તો સ્ટેન્ડ સ્ટીલ થઈ જ જાય છે જ્યારે ગુનાનો દંડ આવે છે, હવે એ યોની ટ્રાન્સફરથી એ ગુનાનો દંડ જ ગણીએ તો કે એ એમાં તો એવું તો શું થઈ જાય છે કે એનું પ્રોગ્રેસ અટકી જાય એટલું? એટલે મનુષ્યમાંથી બધું બધું 8 અવતાર જાનવરમાં જાય, ત્યાં તો હાવ જ્ઞાન અવરાઈ જાય છે, 225 ડિગ્રી ઉપર આવેલો હોય છતાં પેલું જાનવરમાં એવા કંઈક અણહકના ભોગવાઈ ગયા, લૂંટાઈ ગયા, એટલે આપણે લૂંટી લીધા, પૈસામાં ગોટાળા કર્યા, તો વધુ બધું 8 અવતાર જાનવરમાં થઈને પાછો મનુષ્યમાં આવે. હવે મનુષ્યમાં આવે ને તો પેલું તો પૂરું થઈ ગયું એનું, પણ એ ગર્ભમાં જ્યારે જન્મે છે અથવા તો મૃત્યુ વખતે જે મૃત્યુ હોય છે ને એમાં એક ગુનાનો દંડ એને આ ભોગવવાનો પડ્યો, બીજા ઘણા બધા ગુનાના આધારે એને જન્મ લેવો પડે છે, નાનપણથી હાડકું ભાંગે, કંઈ દાંત આવે, દુઃખે, ઝાડા ઉલટી થાય, એ બધા કર્મફળ એને ભોગવવાના ચાલુ જ થતા હોય છે. એટલે હવે એક્ઝેક્ટ આપણી એટલે મારી પાસે અત્યારે કોઈ એવી લિંક નથી કે એને 15મે વર્ષે ખુલ્લું થાય, ધારો કે મને 17મે વર્ષે જ્ઞાન મળી ગયું, એટલે એવું કંઈક ઓછું હશે કે જેથી કરીને એને વહેલું મળ્યું. હવે ઘણા છોકરાઓ 5-5 ગર્ભમાં જ્ઞાન લે છે, બોલો, કે એની લિંક હોય છે, અને ઘણા બોલો કેટલાય નાનપણથી જ બધું સત્સંગમાં, દરેક સત્સંગમાં આવ્યા હશે, દરેક શિબિરો ભરી હશે, છતાં એ ભણતો હોય છે, એન્જિનિયર થતો હોય છે, કોમ્પ્યુટરનો એન્જિનિયર થાય, છતાં એનો વ્યવહાર બધો ચાલતો, એને ભાઈ બહેન હોય, મા બાપ હોય, એ બધું પૂરું તરતો કરતો કરતો, પણ એને અંદરમાં દાદાના કામમાં જ આવી જતો, ભાઈ 12 વર્ષથી દાદાના કામ કરતો હોય, 8 વર્ષથી કરતો હોય, એટલે કંઈક એવી લિંક હોય છે કે એટલે કહે ને કે એને બીજા શબ્દોમાં કહે ને મોહના કેટલો મોહ એને ભર્યો છે ને એ પ્રમાણે એને ફળ આવતું હોય છે.
અને એ ફળ કે ને કે એનું એમાં દાદાને બોલો 50 વર્ષની ઉંમરે પ્રગટ થયું. એટલે પોતાનું અંદરનું હતું જ ઘણું બધું હતું. એમના જીવનના દાખલા કે ને કે અસાધારણ સૂઝ એવી હતી કે જે જ્ઞાનીઓને જ હોય. અને વ્યવહાર સોલ્યુશન કરતા હતા. વ્યવહારમાં રાગદ્વેષ નહોતો, પૈસા વધી જાય ઘટી જાય, માણસો અપમાન કરે તો કેટલા બધામાં એને પોતાને એમને એવી સમજણ હતી કે આમાં સમાધાનપૂર્વક ઉકેલ લાવો. છતાં એમને વ્યવહાર કેટલો બધો આવ્યો. ઠેઠ 60મે વર્ષે એટલે કે 58 એટલે 62 વર્ષથી જ્ઞાન આપવાનું ચાલુ થયું. એટલે આ બધું કંઈક એમના કે છે ને મોહના મોહનીય કર્મ કહેવાય છે ને, કે કંઈ જૂજ એવા અને બીજ એક હોય ને પછી 1000 દાણા ઉગે એવું કંઈક એવો નાનકડો મોહ થઈ ગયો હોય ને તો 15-15 વર્ષ થઈ જતા રહે, 25-25 વર્ષ જતા રહે જીવનના. એમને વાઈફ આવી, એક નાનકડો જ મોહ, બોલો 95% ધર્મ હોવા છતાં 5% 1% વાઈફ માટે હતો, 1% મધર માટે હતો, 1% બિઝનેસ કે બધું છોકરા અને બધું બધું પછી વ્યવહાર બધો આવી ગયો, કપડાં માટે ખાવા પીવા માટે. બોલો 1% તો કેવડું મોટું, 25-25 વર્ષ જિંદગીના 50-50 વર્ષ પૂરા થઈ જાય છે. એટલે કેવું એની સૂક્ષ્મતામાં કેવો તીવ્ર મોહ હશે, ઇન્ટેન્સિટી કેવી હશે, એ બધું કંઈક ગુણાકાર બેસે છે આપણને. કે આ બધું કંઈક એવા મોહના ફળરૂપે એને જીવનમાં એને જ્ઞાનનું આવરણ હોય, દર્શન આવરણ હોય. ખરેખર તો એક જ મોહમાં બધાએ 8-8 આવરણ આવી જતા હોય છે. એક જ મોહમાં કોકને દુઃખ આપ્યું ને એમાં 8-8 કર્મ બંધાઈ જતા હોય છે, અને કોકને સુખ આપો તો એમાંય 8-8 કર્મ બંધાઈ જતા હોય છે. એટલે એવું કંઈક એવું એટલે મોહનીય કર્મ એવું હોય છે કે એના આધારે 8 કર્મ બંધાઈ જતા હોય, અને એના ફળરૂપે કોકને 5 વર્ષે, કોકને 25 વર્ષે, કોકને 40 વર્ષે આવરણ તૂટીને પછી જ્ઞાન ભેગું થાય ને એવું બની જતું. એટલે એનું આમ એક્ઝેક્ટ કંઈક એવું કેલ્ક્યુલેશન નથી કે આના આધારે જ થઈ ગયું, પણ મોહનીયના આધારે સમજી શકાય આપણે. મોહનીય કર્મ એવું હોય છે કે એને આ ડિલે કરાવે છે. મોહ જેટલો સંસાર સુખ ભોગવવાનો મોહ એટલો આત્મા પ્રાપ્તિમાં અંતરાય. પછી આત્મા પ્રાપ્ત થયા પછી પણ એ ડિસ્ચાર્જ મોહ આત્માના અનુભવમાં અંતરાય કરનારું છે. એટલે મોહ એક જ શબ્દ આપણે જો લઈએ ને તો મોહથી જ આપણને આ મોડું મળ્યું એવું સમજાય. બીજું વેદના તો એ મોહનું જ ફળ છે. ઓછો મોહ તો ઓછી વેદના, ખૂબ જ મોહ ઓછો હોય તો જૂજ વેદના હોય ને, દુઃખની કે ભૌતિક સુખ દુઃખની. દીપકભાઈ આપણે આ પ્રશ્ન બ્રેક પહેલા હતો એ કે દાદા કહેશે કે અમે કેવળ જ્ઞાનમાં જોઈને બોલીએ છીએ, અને એક બાજુ કહેશે કે આ ટેપ રેકોર્ડ બોલે છે, એનું થોડું વિસ્તરણ રીતે કહો ને, આ થોડું કોન્ટ્રાડિક્શન જેવું લાગે. એ બંને વાત સાચી જ છે. ખરેખર ટેપ રેકોર્ડર જ બોલે છે, પણ ટેપ રેકોર્ડર એ પૂર્વે જે ડિગ્રીનું જ્ઞાન દર્શન એમને અનુભવ્યું એના આધારે બંધારણ થયેલું છે ટેપ રેકોર્ડરનું. એટલે નીકળે છે એ જ, પણ તે વખતે જે ભાવ હોય ને કે મારે કેવળ લેવલે પહોંચવું છે, જગત તીર્થંકરોને શું થાય એ અનુભવવું છે, મારે એ લેવલે જગતનું કલ્યાણ કરવું છે, એટલે એવી બધી ભાવનાઓ બીજરૂપે હતી. અને એમ થાય કે મને જો આવું કેવળ જ્ઞાન તીર્થંકર જેવું થાય ને તો જગતને એવી વાત પહોંચાડવું કે આખું જગતનું પરિવર્તન થાય, એ ભાવ હોય. એ પહોંચ્યા હોય અમુક ડિગ્રીએ, પણ એમાં ભાવમાં હું જબરજસ્ત ભાવ કરી શકે, અને એ ભાવ આજે ફળીભૂત થાય એટલે રૂપકમાં આવે. એ ભાવના આધારે જ તીર્થંકરોને જેવું જ્ઞાન પ્રગટ થયું, એવું જ્ઞાન પ્રગટ થવાનું બીજ એમાં જ સમાયેલું હતું. અને એવા બીજના આધારે આજે કેવળ જ્ઞાન એટલે કે એમને જ્ઞાન પ્રગટ થયું, અને એ જ્ઞાનમાં પછી જોઈને વાણી નીકળી, પણ મૂળ બીજ તો પેલો ભાવ હતો ને. હા, એટલે મૂળ બીજ એ જ કહેવાય. એ મૂળ બીજનું કર્મફળ જ્ઞાન પ્રગટ થયું, કર્મફળ પરિણામ વાણી નીકળી. માટે મૂળ બીજનું જ ફળ કહેવાય એને. એની સાથે કેવળ જ્ઞાનની સાથે ટેલી કરતા હોય છે કે અમને જ્ઞાન હવે એ જે વાણી નીકળે છે ને ત્યારે એમની દશા નાયક પદમાં રહીને નીકળતા હોય છે, કારણ વાણીની માલિકી પણ પૂરું ખલાસ થઈ ગયું એમનું. માટે કે છે અમે જ્ઞાન કેવળ જ્ઞાન સ્વરૂપમાં રહી, એટલે બીજા શબ્દોમાં કહીએ તો કે જેમ આ પ્રકાશમાં વાણી વાંચ્યા કરતો હોઉં તો હું ચોખ્ખું કહી શકું ભાઈ હું મેં લખી નથી આ વાણી, પહેલાં છપાયેલી પ્રિન્ટિંગમાં છપાયેલી હોવી જ જોઈએ, આજે હું વાંચી રહ્યો છું. એટલે આ પ્રકાશ અને એના જેવો જ હું પણ પ્રકાશક છું, અને આજે આ વંચાય છે તે એમના પ્રકાશમાં વાંચી રહ્યો છું,
છતાં હું પણ એને પ્રકાશક રૂપે વાંચી રહ્યો છું. આજે મારું કઈ મારું ચિત્રેલું છે જ નહીં, આ ચિત્રેલો છપાયેલું જ વાંચી રહ્યો છું ને, એવી આ શબ્દો પણ નીકળે છે ને છપાયેલામાંથી જ નીકળે છે. તો મૂળ ભગવાન તો પ્રકાશક છે, પણ પોતે પણ નાતા પદમાં બેસીને એને જોઈ રહ્યા છે કે આ વાણીનો હું માલિક પણ નથી, એનો કરતા પણ નથી, અને મારી પાસે બોલવાની શક્તિ પણ નથી. પણ વાણી કયા આધાર નીકળે છે? તો છપાયેલી, તે ગયા ભાવમાં છપાયેલી આજે નીકળે છે. છપાયેલી કયા ભાવથી છપાયેલી? તો તીર્થંકરોને જે જ્ઞાન હોય એવું જ્ઞાન મારે જગતને પહોંચાડવું છે. તીર્થંકરો જે રીતે દેશનાથી જગતનું કલ્યાણ કરવું એવું મારે કરવું છે. એ બધી ભાવનાઓ વાળું જ્ઞાન. એને જે દાદા કે કોળવડમાં છપાયેલી, કોળવડમાં, એ કોળવડમાં ત્યારે હતો. અને એ આજે શોર્ટ હેન્ડ રૂપે આપોમાં જ્ઞાન પ્રગટ થયું ને, એ બધું લિંક એમાં કહેવાય છે. અને એ શોર્ટ હેન્ડ રૂપે બધું પરિણામ, કારણ કોળવડ વખતે કોઝિસ હતા અને ઇફેક્ટમાં શોર્ટ એન્ડ રેડી થઈ ગયું કહેવાય. અને પેલો પૂછે, દાદા આ જગત કેવી રીતે ચાલે? તો પછી રેકર્ડ વાગવા માંડે. ત્યારે એ રેકર્ડ મૂળ પૂર્વના જ કોઝિસની ઇફેક્ટ, એટલે કહે ને કે રેકર્ડ એટલે માટે કહેવાય છે કે પૂર્વના કોઝિસની ઇફેક્ટ રૂપે છે. અને જ્ઞાનમાં જોઈને એટલે માટે કહેવાય છે કે આજે એ જે નીકળી રહ્યું છે એના અમે જ્ઞાતા છીએ. કારણ અમારું સ્વરૂપ અમે ઓળખી ગયા કે આ દાદા ભગવાન એ અમારું મૂળ સ્વરૂપ છે. અને એનું એટલે એનું વાક્ય દાદાજીનું એક એવું જ નીકળ્યું છે કે આ જે કંઈ પણ બની રહ્યું છે, તો કે હું તો આત્માને જાણું છું, આત્મા જ્ઞાતા દ્રષ્ટા છે એ જાણું છું, જે જે જોવે છે, જે આત્મા જુએ છે એને હું જોઉં છું. એટલે હું કરું છું એ અહંકાર એટલો બધો શૂન્ય થઈ ગયો કે ડિસ્ચાર્જમાં પણ રહ્યો નહીં. હવે એ સ્થિતિમાં પોતે રહે છે કે આત્મા જે જે આત્માના જેમ આ પ્રકાશમાં બધું દેખાય એને હું જોઉં છું. આ પ્રકાશ જેટલો અકર્તા છે એના જેવો જ હું છું એવું મારું ભાન થયું મને, અને હું એ રૂપે વર્તવા માંગુ છું. આ જેટલો પ્રકાશમાં કચરો દેખાય છે એ જોનારો પણ એને મૂળ ભાન થયું કે હું આ છું, અને પછી એ રૂપે થઈને પ્રકાશમાં પોતે વર્તે છે. એટલે આજનું દશા કેવળ જ્ઞાન સ્વરૂપ લક્ષમાં રહી અને પછી વાણીના જ્ઞાતા દ્રષ્ટા રૂપે જ પોતે રહે છે. એટલે કહી શકાય કેવળ જ્ઞાનમાં જોઈને બોલીએ છીએ. પ્રશ્ન એ કે તમને જયારે દાદા ભગવાને કહ્યું કે નિરૂમાને વિધિ કરી એ વખતે કહેશે તમારે કશું કરવાનું નથી, મહીથી દાદા ભગવાન તમે ધારશો ત્યારે બોલશે, તો હવે પ્રશ્ન એ થાય કે તમારી વાણી રેકર્ડ સ્વરૂપે છે. વાણી તો રેકર્ડ સ્વરૂપ કીધું એટલે તમારી કે બધાની રેકર્ડ સ્વરૂપે થઈ ગઈ, પણ મહીથી દાદા ભગવાન તમે ધારશો ત્યારે મહીથી દાદા ભગવાન બોલ્યા કરશે, એનો થોડો ડિફરન્સ કહો ને શું? એટલે એ જ કે ભાઈ આ ગયા ભાવમાં બીજે જ પડ્યો છે કે જ્ઞાનીની આરાધના કરવી, જ્ઞાનીની આજ્ઞા પાડવી, દાદાએ જે કહ્યું હોય કામ સોંપ્યું હોય પૂરેપૂરું કરવું, સિન્સિયરલી કરવું. દાદાનું કહે ને કે લોકોને બધી જ્ઞાનીની મેસેજ જ્ઞાનીના હૃદયમાં જે હોય એ રીતે પહોંચાડવો, પોતાનું ટપકું એ અહંકારનું પડવું ના જોઈએ એમાં, એ બધી ખૂબ જબરજસ્ત ભાવના કંઈ કરી હોય તો એ ભાવનાનું બીજ, અને એ ભાવના પણ એમને જોઈને જ બીજ પડ્યું હોવું જોઈએ. પ્રત્યક્ષ જ્ઞાની હોવા જોઈએ કોઈક હાજર, એના જોઈને જ બીજ પડેલા હોવા જોઈએ. અને એ જ બીજ પછી એમની હાજરીમાં બીજ પડ્યા હોય, પછી એ બીજ આવવામાં પાછો ઉછેરે પોતે, અને પછી એ બીજના ફળ રૂપે પાછી વાણી એવી નીકળે. એટલે મૂળ પૂર્વનું જ ફળ કહેવાય. પણ જે આપણે દાખલો લીધો કે બીજ તો પડેલું, તો બીજને કંઈ પ્રોટેક્શન આપવું, ઉછેરવું, ખાતર પાણી નાખવા અને ફળ સુધી લઈ જવું, તે ખેડૂતની કૃપા કહેવાય. એ કૃપા એમાં ફળ કામ કરે છે. હવે મારા કેસમાં કે તારે પણ આ વાણી સાંભળવાની છે, તો કે એ વાણી અત્યારે તમે પૂછો ત્યારે મને એમ ના થાય કે હું જાણું છું કહી દઉં, તો કે મારે અમે વિઝનમાં આવે છે, નીકળ્યા કરે છે. તો કે દાખલો તમારો, તો કે મેં કોઈ એવું કોઈ દાડો જિંદગીમાં વિચારેલો જ નથી દાખલો. એ ઘડીએ અહીં દેખાય છે, નીકળ્યા કરે છે. દેખાડે છે કોણ એ મોટો પ્રશ્ન છે. ત્યારે આપણે દાદા ભગવાન કેવળ જ્ઞાન સ્વરૂપને કહી શકીએ, દાદા ભગવાન જ્ઞાની પુરુષને કહી શકીએ, એમની સિદ્ધિ છે કે તું આ સ્થિતિમાં રહીશ તો આ બધું થશે કલ્યાણનું કામ, એ એમની આજ્ઞા પાડવાની છે. અને શું નીકળશે ને એ અત્યારે પહેલા પૂછે છે, તો મને કોઈ ગણતરી નથી અથવા મારે કોઈ એવો અનુભવનો સ્ટોક નથી કે હું એના આધારે, મારી માટે નવું જ છે બધું. અને હું પણ એ સમજી રહ્યો છું કે હું આવું છે, આ હજુ ઘરે જઈશ ને પાછું બધું એનાલિસિસ થશે કે આ શું બોલાયું એને જોવાનું. એટલે મારે પણ આ સાંભળવાનું છે, મારે પણ આ મારી માટે નવું જ્ઞાન છે અને જગતને માટે પણ દાદાનું જ જ્ઞાન છે, પણ
નવી રીતે નવા શબ્દોમાં નીકળ્યા કરે, પણ છેવટે નવું જ જ્ઞાન છે. એટલે એટલે એને જ આપણે કહીએ કે આ દાદાનું દાદાનું જ વાણી જેટલી એમનાથી નીકળી, હિરુમાંથી પણ આપણે જોયું કે કેટલી બધી ખોટી વાતો નવી નીકળી, અત્યારે પણ આપણે જે ખોટી વાતો નવી નીકળી છે. એટલે દાદાનું જ, દાદા ભગવાન જ બોલે છે એવું આપણે રાખો, દાદાની કૃપાથી જ આ વાણી નીકળી રહી છે એવું રાખો. મારું તો મારી માટે નવું જ છે, કારણ જેટલું આ 1.5 વર્ષથી તો મને અનુભવમાં આવે છે કે મારી પાસે આજે 35 વર્ષનો અભ્યાસ હતો વાણીનો, એ ના પ્રમાણે નીકળે છે એવું નથી. એ અભ્યાસ કરતા નવું જ મને કદાચ આજે સવારે મેં વાંચ્યું હોય અને મને નવા જ ફોડ મળે છે, નવા જ જવાબ નીકળે છે. પણ છતાં આ બે આજે વાંચ્યું કે 2 દિવસ પહેલા વાંચ્યું, પણ એ મેં 35 વર્ષમાં નહોતું અનુભવ્યું એવું મને અનુભવાય છે. એટલે મને એમ જ સમજાય કે આ કંઈક દાદા, એટલે હું તો નિરૂમાને માથે નાખું છું કે નિરૂમા કંઈક દાદાનો સંદેશો લઈ આવતા હશે કે સિમંદર સ્વામી સંદેશો લઈ આવતા હશે અને આમાં મુક્તા હશે અને પછી નીકળતું હશે. બાકી મારી પાસે મારો ગજુ કાં હતું જ નહીં ગઈકાલ સુધી, તો આજે આવ્યો તે. ગઈકાલ સુધી આમ તો નોકરીના ફાંફા મારતા હોય અને આજે કરોડપતિ થઈ ગયો તો તિજોરી, તો કે પેલા સાહેબ છે ને એ જતા હતા ને તિજોરી એને સોંપતા ગયા કે છે, તો સાહેબ પછી તિજોરીઓ એટલે ગઈકાલે નોકરીને ટેકાણા નતા અને આજે અબજો પતિ થઈ ગયો, ક્યાંથી પતિ થઈ ગયો અડો હજુ. તો સમજાય કે આ સાહેબે કૃપા કરી કે આખી તિજોરી આખું ઘર દુકાન ફેક્ટરી બધું એને સોંપીને ગયા કે છે, તે કૃપા કરી, એનું નામ કૃપા કહેવાય છે. શું કરવું છે, 109 ને 110 પૂરું વાંચી લઈએ નહી, બાકી રાખીએ. દીપકભાઈ, એક દીપકભાઈ ખાસ તમારા દિલમાંથી જે આન્સર નીકળે ને કે એવો દાદાનું દેવલય થયો સ્થૂળ એમ પટેલનું, પછી અને આ નિરૂમાનું અત્યારે થયું, બેમાં ખબર નહીં અમે તો ત્યારે પછી આવ્યા, પણ ત્યારે આટલા બધા અનુભવ નહોતા, અત્યારે એટલા બધા અનુભવ થાય છે કોઈ બીજી શક્તિના, એટલા બધા અનુભવ અને આપ તો કરી રહ્યા છો. દરેક મહાત્માએ પોતપોતાની ઇન્ડિવિજ્યુઅલ રીતે કરે છે, કંઈક નિરૂમાં કંઈક સપનામાં આવી જાય, નિરૂમાં કંઈક એવું કંઈક લીડિંગ થાય છે કે એને એની બાબાની ડિગ્રી આગળ વધે એવો છેલ્લે રિઝલ્ટ આવી જાય છે. તો દાદા વખતે આવું મને એવી સમજણ કે આટલું બધું નહોતું થયેલું, નિરૂમા વખતે આટલું બધું થાય છે. હવે બીજી રીતે જોઈએ તો એનો મતલબ એમ થાય કે દાદા 356 હતા એટલે આખા સંપૂર્ણ વિતરાગ થઈ ગયા, કારણ કે એમને એકવાર ચાલુ કરી દીધું એટલે કે હવે પૂરું થઈને જ રહેવાનું છે, હવે એમાં આગળ એમને એ કરવાની જરૂર નથી, અને એમનું પોતાનું પૂરેપૂરું કરી નાખ્યું એટલે આટલું બધું અનુભવ નહોતા થતા. અત્યારે એટલા બધા આપણે અનુભવ કરી રહ્યા છીએ, તો આવું કાંઈ ડિફરન્સ હોઈ શકે? પણ દાદાના દેવી લે પછી નિરૂમા હતા, એ નિરૂમાને એટલે મને એવું સમજાય છે કે દાદાનું ડાયરેક્ટ અનુસંધાન નિરૂમા એકલા પૂરતું જ, એટલે બધા પૂરતું થોડું થોડું હતું પણ બધાની જેવી ભક્તિ, પણ નિરૂમાનું ડાયરેક્ટ જાણે કે ફૂલ જનરેટરનું ફૂલ બધું ડાયરેક્ટ પોતે પાવર લઈ અને કામ કરી લેતા હતા, કરી રહ્યા હતા, અને એમને આખું કહે ને કે ડાયરેક્ટ જબરજસ્ત એમને કહે ને ઘણું બધું કહે ને કે આજે કલ્પના બહાર કામ કરી શક્યા. અને એમની બે ભાવના, એટલે પૂર્વભાવની ભાવનાનું ફળ હોય અને આ ભાવમાં પછી અનંત ગણી ભાવનાઓ બીજી પોતે આમ સ્ટોકમાં હતી, અને એ ભાવનાના ફળ રૂપે આજે પાછું વધારે કામ કરી શકે. એટલે અત્યારે ગયા પછી ધારો કે જે ગતિમાં હોય, દેવગતિમાં હોય કે જ્યાં એમનું કંઈક એમના કંઈક દેવદેવીઓના કનેક્શન હોય જે હોય, પણ એ એટલું બધું શક્તિ ધરાવી શક્યા છે, એટલે કે લઈને ગયા છે અત્યારે આ ભાવમાં કે આવી રીતે મારે જગત કલ્યાણ કરવું છે, એ કોઈને પણ દુઃખ ના રહે, એને ગમે તેવી મુશ્કેલી આવે તો હું એનું સમાધાન કરાવી શકું એવું મને એ ભાવના કરી, એનીથી એને સિદ્ધિ ઉત્પન્ન થઈ હોય અને એ ફળ આપે છે અત્યારે. હવે મીન ટાઈમ દાદાનું જે દેખાય છે એ હવે દાદાનું એમનું આજે ભવોભવની જે ભાવના હતી એમાં એવું સમજાય કે એમને કહે ને કે આ ભાવમાં એમની પૂર્ણાહુતિ તો તરફ જવું હતું જ એમને, જોડે જોડે જગત કલ્યાણનું આખું બીજ વાવવું હતું, અને અને એટલું નિરહંકારી દશા હતી કે એમની હું આમ કરી નાખું તેમ કરી નાખું કરતાં એમને અમુક જ બાબતમાં બીજ રોપો અને જ્ઞાનીઓ તૈયાર કરો એવા. હવે બધાને હું
બધું કરવા જવા કરતા મારું આગળનું કરવું અને એવું કંઈક બનાવી નાખું કે એ પછી બધાનું કરશે, એવી લિંક હોવી જોઈએ. જેમ તીર્થંકરો, હવે આ તો દાદાનું એવું સમજાય કે તીર્થંકરો એટલા બધા વિતરાગ હોય છે તો શાસન દેવો દેવીઓ સંપૂર્ણ સંભાળતા હોય છે, તો કે એમને પૂર્વની એવી ભાવના હોય કે મારે એવું કામ કરવું છે કે જે તીર્થંકરોએ કર્યું હોય અને એમના દેવદેવીઓ કે એમનું આખું બેન્ડ એવું હોવું જોઈએ, એ તો ભાવના હોવી જોઈએ. એવું ગણિત બેસે છે ફોટા ઉપરથી ડિઝાઇન આપણે સમજીએ ને એના જો, કે એવું એમના આજુબાજુ એવા ઊભા થયા એવા હોવા જોઈએ કે જે આગળનું કામ બધું સંભાળીને જગતને પહોંચાડી શકે, જે એમના હૃદયમાં હતું જ. કે પોતે હું નહીં કરું પણ હું એવા 100 ને તૈયાર કરીશ કે 100 પછી આખા દુનિયાને કામ કરશે, એવું ઓર્ગેનાઇઝર એવા તૈયાર કરીશ કે જ્ઞાની એવા તૈયાર કરીશ. હવે મીન ટાઈમ એમનું, હવે આધ્યાત્મિક દ્રષ્ટિએ લઈએ કે એટલું બધું નિરહંકારતા આવી ગઈ હતી, નિરહંકારપણું. ત્યારે નિયમ કેવો છે કે નિરહંકારપણું હોય ને તો કોઈ કેવો ઊભો થાય કે હું બધું તારું સંભાળી દઈશ. નિરૂમાએ એટલું બધું જબરજસ્ત આમ ગયા ભાવમાં હોય અને આ ભાવમાં એક જ કે ભાઈ દાદાનું પૂરેપૂરું એમની જે ભાવના હોય જે ઈચ્છા હોય એ બધી ફળીભૂત રૂપકમાં મારે લાવવી જ છે. અને એટલે સુધી નહીં કે હવે એ વિતરાગ જ પુરુષ છે તો કે દાદા તમે વિતરાગ જ રહો, તમે આશીર્વાદ આપો કે હું બધું જ તમારું સંભાળી લઉં, એવી એમણે જબરજસ્ત આ ભાવમાં ભાવના કરી હોય. પછીના ભાવમાં એ આ જ કામ કરી શકે એવો આશીર્વાદ એમણે આ ભાવમાં માગ્યો હોય, એવા બીજ નાખ્યા હોય, એવો દ્રઢ નિશ્ચય કર્યો કે મારે બે ચાર અવતાર મોડું થાય વાંધો નહીં પણ દાદાનું કામ મારે જગતમાં કલ્યાણનું પૂરું કરવું જ છે. એટલે તીર્થંકરો પછી તીર્થંકરો જ મુખ્ય હોય છે, પણ એમની પાસે એવું હોય છે કે શાસન દેવ શાસન દેવી, એને શાસન રક્ષક દેવ કહેવાય, રક્ષક દેવી કહેવાય, અને એ બધું સંભાળી લેતા હોય છે. અને એની પાછળ કરોડો દેવી દેવતા હોય છે કે જે બધું સંભાળતા જ હોય છે. હવે આ દાદાના મહાત્માઓ અને કેટલાક પાછા દેવગતિમાં જાય તો બધું ટોળું ભેગું થઈને પણ દાદાનું કામ કરે જાય, એવું લિંક બેસે છે. બાકી મને એવું દેખાયા કરે છે એવું નથી કહેતો, પણ આવું ગણિત બેસે છે. આમ ગણિત કહે ને કે 2H+ હોય એટલે પાણી થાય તો 1H ઉમેરી દે તો બીજું હાઇડ્રોજન પેરોક્સાઇડ થઈ જાય, 1 ગાળ કાઢી નાખો મોનોક્સાઇડ થઈ જાય. તો કે આ ગણિત બેસે છે કે આવું જ કોઝિસ તો આવા ઇફેક્ટમાં આવે અને આવું એ કામ કરી પણ શકે, જબરજસ્ત કરી શકે. અને એમને સિમંદર સ્વામીના આશીર્વાદ લીધા હોવા જોઈએ, નિરો દાદા ભગવાનના આશીર્વાદ લીધા, આજ્ઞામાં રહીને આજ્ઞા વશ સંપૂર્ણ રહીને અને આખું કામ કરી રહ્યા છે. એટલે હવે શું થયું તો હવે કે ને કે એ આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે એમને સેટ કરવાનું હોય એ કર્યું અને પછી આગળનું કે હવે બાકીનું પછી હું આ રીતે કરી શકવાના છીએ અમે તે કરીશું. અને એમાં મને એવું સમજાય છે કે જેમ એક મોટો ડાયરેક્ટર હોય એનો પછી અમુક પેલો મેનેજર અમુક લેવલના હોય અને પછી જુદા જુદા ડિપાર્ટમેન્ટ હોય, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, પછી ઇલેક્ટ્રિકલ ડેવલપમેન્ટ, મેન્ટેનન્સ ડેવલપમેન્ટ, મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટ, પ્રોડક્શન, સેલ્સ, પરચેસ, બધા ના હોય એવા બધા જુદા જુદા. આપણે એમને એમ જ રહ્યા સાહેબ ત્યાંથી કામ લે છે, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ દીપકભાઈ, મેનેજમેન્ટમાં જનરલ મેનેજર ડિમ્પલભાઈ, એવું બધું હોય ને દરેકને કામગીરી સોંપેલી હોય આપતા પુત્ર તો કે અમુક ચાલો સત્સંગનું અમુક ડિપાર્ટમેન્ટ તો કે ભાઈ ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ મયુર હોય, પેલા કન્સ્ટ્રક્શન મળે, પેલા ચિરાગ ને બધા અલ્પે બધા ભેગા મળીને સતીશ બધા કરતા હોય, એટલે બધે જુદા જુદા ડિપાર્ટમેન્ટ એઝ ઇટ ઇઝ રહ્યા, પછી ડિપાર્ટમેન્ટના કામે એઝ ઇટ ઇઝ રહ્યા. હા હવે કંપની મોટી થઈ ગઈ છે થોડુંક તો થોડા બીજા આપણે માણસો એમાં હેલ્પમાં આવીને પાછું એને શેર બધા લે એટલે પછી એને કંપનીના મળે ને શેર હોલ્ડર કહેવાય ને, એવા શેર હોલ્ડર વધતા જાય છે કંપનીના અને કામ મોટું, કંપની બધી જગ વ્યાપી થઈ રહી છે. અને આપણા માલિક દાદા ભગવાન અને આપણા ડાયરેક્ટર કહો કે જે હવે કઈ પોસ્ટ કહેવાતી તમારી ભાષામાં આવી આપણા નિરૂપા, આપણે બધા ડિપાર્ટમેન્ટના હેડેક આપણે બનાવ્યા છે, અરે એના હેડ કહેવાય ને આપણને બનાવ્યા છે, હેડ બનાવ્યા ડિપાર્ટમેન્ટ, હેડ એટલે હેડ ના કહેવાય, આપણે આમ અમુક કોર્ડિનેટર સોંપ્યા છે બધું સેવક તરીકે, એ સેવાનું ડિપાર્ટમેન્ટ હોય, કિચનનું ડિપાર્ટમેન્ટ હોય, આ બધું લખવાનું, પ્રિન્ટિંગનું, બધું મશીનરીનું, કેટલા બધા ડિપાર્ટમેન્ટ, નાના 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 બધા નાના નાના ગ્રુપ ડિપાર્ટમેન્ટ સંભાળી જ રહ્યા છે. હવે આપણે શું જે બહુ મહત્વનો ભાગ હવે કહેવામાં આવે છે, મહત્વનો ભાગ એટલો જ કહેવાનો છે કે આજે આપણે સંવત્સરી પ્રતિક્રમણ કહેવાય, આપણે 8 દિવસ પોતાના દોષો ધોયા,
તો આ છેલ્લો દાડો છે તો આપણે એવું કરવા માંગીએ છીએ કે ડિપાર્ટમેન્ટમાં અથવા જે એપાર્ટમેન્ટમાં રહેતા હોય તમે આજુબાજુ જોડે કંઈ કટકટાઈ હોય કે જે ડિપાર્ટમેન્ટ હોય આપણો કિચન ડિપાર્ટમેન્ટ કે મિકેનિકલનું હોય ઇલેક્ટ્રિકલનું હોય કન્સ્ટ્રક્શનનું હોય કે ડીટીપી હોય કે અંબા પ્રિન્ટ હોય કે અંબા ટેક હોય કે એકાઉન્ટ હોય કે બધા ડિપાર્ટમેન્ટમાં કેટલા બધા મહાત્માઓ સાથે રહીને કામ કરી રહ્યા છે અને હવે તો આપણું વિશ્વવ્યાપી થઈ રહ્યું છે તો શેર હોલ્ડરો વધ્યા કે ભાઈ મારું પણ નામ લખો મારે 5 શેર આપો 50 શેર બધા સેવાર્થીઓ બધા બેઠા છે ને બધા અને બધા મહાત્માઓ સેવાર્થી તરીકે તો છે જ નાના મોટા કોઈને કોઈ સેવામાં કોઈ તનથી કોઈ મનથી કોઈ ધનથી બધા સેવામાં તો જોઈન્ટ થયેલા છે અને એ બધા સહઅધ્યાયીઓ જ કહેવાય એક જ ફેક્ટરીના એક જ કંપનીના બધા શેર હોલ્ડરો કહેવાય સમજાય વાત છે ને જસુભાઈ તો સમજી જાય વકીલને અરે જસુભાઈ તો વેપારી ને સમજાય ને બધું એક જ કંપનીના કહેવાય ને બધા શેર હોલ્ડરો કોઈક મોટા હોય કોઈક નાના હોય કોઈ અમુક R&D માં હોય કોઈ બીજા ડિપાર્ટમેન્ટમાં બધું હોય હવે પોઈન્ટ ક્યાં છે કે હંમેશા કોઈ પણ કંપની હોય ને એમાં બધું બધાને પગાર પૂરેપૂરો મળતો એટલે એમાં તો પ્રોબ્લેમ ના હોતો પણ પેલું પોસ્ટના ડેઝિગ્નેશન હોય ને કે ભાઈ જનરલ મેનેજર ચીફ મેનેજર એક્ઝિક્યુટિવ મેનેજર એ બધા એમાં બધો લોચો પડ્યા કરતો હોય એમાં પછી પેલો કે આ ગઈકાલે આને એક્ઝિક્યુટિવમાં કાઢ્યો અને મને હજુ આ જ લેવલ થાય એટલે અહંકાર નહીં મારામારી થાય બધી સહધ્યાયોમાં દખા થઈ જાય આવો છે કામ તો કશું કરતો હતો કામ તો બધું હું જ સંભાળું છું ને મને ઓળખી શકતા નથી હવે કેવી રીતે મારે શો ઓફ કરવો કે મને ઓળખે અને મને ઉપરની પોસ્ટ મળે એવું જાત જાતનું અહંકારનું તોફાન હોય આપણે શુદ્ધાત્મા છીએ પણ અહંકારનું તોફાન થયું હોય અને કોકને ધક્કો મારી દે કોકને નેગેટિવ કરી આવે કોકને ઉપર ચડાવવા માટે કે ભાઈ આને આગળ લઈ જાઓ આને ખસેડો એ તોફાન જે બધા થયા હોય ને તે આપણી કંપનીમાં આવા ડખા શોભે નહીં કારણ જગત કલ્યાણની કંપની છે ને હવે કશાય શોભે જ નહીં ને અને આપણું આપણું મોક્ષ મળવાનું છે આપણને કે ને કે એનો જે બોનસ કહો કે ડિવિડન્ડ કહો કે બધું પ્રોફિટ કહો કે બધું જ આપણને છેવટે મળવાનું છે એમાં તો કંઈ ખોટ ખાવાના છીએ જ નહીં તો પછી આ કચકચ કરવાનું જે થયું હોય ને એ બધું ચોખ્ખું કરવું જોઈએ શું ના કરવું જોઈએ એટલે કોઈને દરેક ડિપાર્ટમેન્ટ જુદું જુદું હોય આ ગાવાવાળા હોય તો એમનું ડિપાર્ટમેન્ટ હોય પછી સંગીતવાળાનું ડિપાર્ટમેન્ટ હોય તો સાફસૂફ કરવાવાળાનું ડિપાર્ટમેન્ટ હોય બધું હોય એમાં પછી કંઈક થાય કે તમે બરોબર ગવડાવતા ને તમે શું તમે રહેવા દો આપ ગમે તેવા ફાલતુ પદો લઈ આવો છો સંગીતના બધા એટલે પછી આપણું થોડુંક ઊંચું ચડી જાય પછી બીજી વખત પાછું કે ના તમે સારું ગવડાવો છો તો આપણે ખુશ થઈ જાય અને આપણને જે ઊંચું નીચું થાય છે ને એમાં જે પેલા જોડે રાગ દ્વેષ થઈ જાય કંઈક અભિપ્રાય પડી જાય એકબીજાને દુઃખ થાય એવો વ્યવહાર બની જાય એ આપણે આજે ધોવા માગીએ છીએ કે અંદર અંદર મહાત્માઓ મહાત્માઓ વચ્ચે સેવાર્થીઓ કે દરેક ડિપાર્ટમેન્ટવાળા પાડોશી પાડોશી આપણા મહાત્માઓ જોડે જ્યાં કંઈ પણ અથડામણ થઈ દખલ થઈ રાગદ્વેષ થયા એકબીજાને દુઃખ અપાઈ ગયા ભગવટ આવ્યા વિશેષતામાં કોકને નીચા કર્યા આપણે ઊંચા થયા જે જે બધી થઈ હોય ભૂલો એ બધી ભૂલો એક કલાક એટલે ખરેખર હા કલાક પછી જોશો ને કે હવે 8:20 થઈને 7:20 થઈને જમવાનું એ બધું પછી ખાવા કંઈ રસોડું ક્યાંય જવાનું નથી દૂર અહીં છે રસોડું બાજુમાં આપણે જમીન જમશું પછી નિરાતે પહેલાં 1 કલાક સમય કરવાની અને ખરેખર કોકને એમ થાય ને કે મારે એને પગે લાગીને માફી માગી લેવાની તો માફી માગી લેવાની આજે ધોઈ નાખજો આપણે દાદા ભગવાનને ખૂબ પ્રાર્થના કરીશું કે તમે ઔરંગાબાદમાં જેવી વિધિ કરતા હતા એવી વિધિ કરો અહીંયા અને બધાનું અંદર અંદર ચોખ્ખું થઈ જાય એવી કૃપા કરો જબરજસ્ત બધું ધોઈ નાખો આપણે કહે ને કે બહુ મોટું દુનિયા ગેસ્ટને આપણે હોશ થવાનું છે અને આપણા બધા એઠવાડાવાળા હાથ હોય તો લોકોને શું પહેરશીશું સારું એટલે આપણે ચોખ્ખા થઈ જઈએ સરસ ભાવના કરો કે આજે એવું જબરજસ્ત આપણે કલાક પ્રતિક્રમણ કરીએ અને પછી 5 કલાકમાં અંદર અંદરે કરી નાખજો બધા એકબીજાના દોષો ધોઈ ના એકબીજા માટે જે જે આંટીઓ પડી હોય પગે લાગીને આજ અહંકારને ગુનેગારને જ કહેવાય તું પગે લાગે ને માફી માગી લે તો તાર ધોવાય તે આ બધું ધોઈ નાખાય એવું આપણે સ્પેશિયલ સામાયિક કરવા માગીએ છીએ અત્યારે સહધ્યાયોના અંદર અંદરના દોષના પ્રતિક્રમણો ખાસ યાદ કરીને ધોજો અને જે અમુક બહુ ભારે થઈ ગયા તો પ્રત્યક્ષ જઈને પણ પગે લાગીને માફી માગીને ધોઈ નાખજો અને પછી અભેદતા લઘુત્તમ ભાવ અને પ્રેમથી રહેજો નિરૂમાએ કહ્યું છે એવું આપણે રહેવા માગીએ છીએ અભેદતા અને લઘુત્તમ ભાવ રાખી અને એકબીજા જોડે પ્રેમથી રહેવાનું એટલે સરસ મજાનું દિલથી
યાદ કરી કરીને જે મોટા મોટા દોષો તરત દેખાશે, અને આજે કે હું સાચો હતો ને એ જ રોગ ખાલી કરવાનો છે ને આપણે. સાચો હતો એના આધારે તો કેટલા દુઃખ આપ્યા, હું બીજા કરતા જુદો છું તો બીજાને દુઃખ આપ્યા. કંઈક આપણું માનના આધારે આજે કંઈક લીધી હતી ને સવારે સામાયિક, એના આધારે પેલું નહીં આમ વ્યવહાર હોવો જ જોઈએ ને વ્યવહાર આમ જ કરવો જોઈએ ને તમે મહાત્મા છો આમ કેમ કરો છો એ બધું ના, કોઈને દુઃખ અપાઈ ગયું. આપણે ટૂંકમાં એક જ શબ્દ આવે છે, કોઈને દુઃખ અપાઈ ગયું હોય જે પ્રકારના દોષોથી દુઃખ માટે સાચું ખોટું સારું ખરાબ વ્યવહાર આવો હોવો જોઈએ આવો ના હોવો જોઈએ, પણ બધા દુઃખ માટે આપણે માફી માગવા માંગીએ છીએ. સહધ્યાયોમાં જે જે દુઃખ અપાઈ ગયા રિલથી ભાવથી હૃદયથી પસ્તાવો લઈને માફી માગી લો. અને સાચું ખોટું એ બધી લૌકિક વાતો છે, વ્યવહાર છે બધો, પણ અહંકારથી દુઃખ અપાઈ જતું હોય છે, આપણી બુદ્ધિની ગણતરીથી દુઃખ અપાઈ જતું હોય છે, અભિપ્રાયોથી આગ્રહોથી દુઃખ અપાઈ જતા હોય છે. એ ભાગને આપણે કહે ને અત્યારે તો દિલથી પસ્તાવા લઈને માફી માગતા જઈશું કે આવા દુઃખ અપાયા, આવા દુઃખ અપાયા, આવો વ્યવહારમાં આ દુઃખ અપાયો, એમાં હમણાં કંઈ બહુ હું સાચો હતો એટલે મેં દુઃખ આપ્યું ને મારો વિશેષતા, એ બધા દોષને હમણાં જોવા જતા નથી, દોષના પરિણામને જ સામાયિકમાં લઈને માફી માગતા જઈશું. કારણ દોષને એ તો પછી નિરાતે આપણે હોમવર્ક કરવાના છીએ, ભવિષ્યમાં કરીશું. આપણે પેલી મોટી જાડી ચોપડીમાં જુદા જુદા દોષ લખીને એ જુદી વસ્તુ, અત્યારે તો ફક્ત જે દરેકનું ફ્રીજ હોય ને એમાં જે જે અથડામણ થઈ ગયો એ બધી લેવાની, અને એ ડિપાર્ટમેન્ટવાળા બધા પોતપોતાના ડિપાર્ટમેન્ટની બધી વ્યક્તિઓના દિલથી ભાવથી એવા જબરજસ્ત પ્રતિકોણ કરો કે આજ પછી આપણી અભેદતા તૂટે નહીં. નિરૂમાએ કહ્યું છે પ્રેમથી રહેજો, એ પ્રોમિસ આપણે રૂપકમાં લાવી શકીએ, અને આપણો અહંકાર જે દુઃખ આપનારો હતો એ લઘુ ભાવમાં આવે, લઘુતર ભાવમાં આવે, લઘુત્તમ ભાવમાં આવે. બધા કરતાં નાના થઈને કરીશું ને તો કોઈને દુઃખ થવાનું જ નથી એની ખાતરી. અહંકારને ડાઉન લાવવા માંગીએ છીએ આપણે, જે બીજાને ગુનેગાર ઠરાવીને દોષ જોતો હતો એ પોતાની ભૂલો જઈને પાછો ફરશે ને લઘુત્તમ થઈને ઉભો રહે. એટલે આપણે સરસ મજાનું વિધિ કરીએ, દાદાને ખૂબ પ્રાર્થના કરીએ કે દાદા અમને શક્તિ આપો કે જેથી કરીને અમે અંદર અંદરના બધા કચરા સાફ કરી નાખીએ. આખરે આપણે આખી દુનિયા ગેસ થાય ત્યારે આપણે કે લાખો માણસો અહીંયા આવે ત્યારે આપણે અંદર અંદરના કચરા ચોખ્ખા થાય તો જ વધુ લોકો આવશે. ગમે તેટલી જાહેરાતો કરો એનાથી નહીં આવે, ગમે તેટલું ટીવીમાં પ્રોગ્રામો છાપો, કરતાંય જેટલી આપણી પ્યોરિટી થશે, કશાય રહિત દશા આપણી જેટલી થશે એ જ જગતને ખેંચવાનું છે. અને આપણે અત્યારે જગત પર બહુ મોટી આંધીઓ તોફાનો મોટું મુશ્કેલીઓ આવવાની છે, તો પછી આપણે હવે આપણી નાની વસ્તુઓને ક્યાં મહત્વ મૂકીએ? અને આપણે છેલ્લામાં છેલ્લો ધ્યેય કે નિરૂમા જ્યાં પહોંચ્યા કે દાદા જ્યાં પહોંચ્યા મારે ત્યાં જ પહોંચવું છે, તો પછી એ ધ્યેય માટે પછી નાની વસ્તુ મોટી વસ્તુઓનું ક્યાં પછી સાચું ખોટું સારું ખરાબ પકડો પકડવાની રહે છે? ને પેલી બેન કહેતી હતી ને કે નિરૂમા પાસે જ પહોંચવું છે, તો પછી જો પહોંચવું હોય તો પછી એ ભૂલી કેમ જઈએ છીએ આપણે? અને નાની નાની વસ્તુઓની મહત્વતા મૂકીને એકબીજાને દુઃખ અપાઈ જાય એવું કેમ થઈ જાય આપણાથી? એ ધ્યેય ભૂલાય જ નહીં આપણાથી. અને જો એ જે જાગ્રત હશે તો ગેરંટીથી છે કે આપણાથી કોઈને દુઃખ નહીં જ થાય. કારણ પછી એની જ મહત્વતા મૂકી હોય તો આ રિલેટિવની મહત્વતા ઓટોમેટિક ડિવેલ્યુ થઈ જતી હોય છે. અને આખી દુનિયાને આપણે પહોંચાડવા માંગીએ છીએ તો આપણી પ્યોરિટીના પડઘા, આપણી અભેદતા, આપણો લઘુત્તમ ભાવના પડઘા દુનિયાને પડશે જ, અને પછી આપણા પડઘાથી એમને એમ જગતના લોકો ફેરફાર થશે, અહીં આવશે ને ઠંડક થશે ને ફેરફાર થતો. જ્ઞાન માટે શ્રદ્ધા બેસશે, જ્ઞાની માટે શ્રદ્ધા બેસશે, દાદાનું જ્ઞાન પામીને આપણા જેવો જ જગત કલ્યાણ માટે સમર્પણ થઈ જશે. એટલે આપણે એવા લોકોને લોકો આવે એ તો આપણી ભાવના છે, પણ આપણે એવા અત્યારે પ્યોર થઈ જવા માટે અંદર અંદર જે જે ડખા થયા હોય દરેક ડિપાર્ટમેન્ટ માટે, અને મહાત્માઓ મહાત્માઓ છે દરેક સેન્ટરમાં થવાના. તમારું સુરત હોય તો સુરતમાં એ બધું થવાનું, કેલિફોર્નિયા તો કેલિફોર્નિયામાં થવાનું, વડોદરા હોય તો વડોદરામાં એ થવાનું. અંદર અંદર ગોટાળા થયા હોય તો બધાની ભૂલોના દિલથી પસ્તાવા લઈને માફી માગી લો. એ ઘણા ખરા હાજર હશે તો રૂબરૂ માફી માગી લેજો, પણ આપણે જબરજસ્ત પ્રતિક્રમણ કરો. આજે આપણે આ બહુ મોટું આપણે કહીએ ને કે આજે આપણે કચરાને સાફ કરવાનો મોટા મોટો અવસર છે, એવી રીતે આપણે ફરી આવવાનું નથી, આજે ચોખ્ખું કરી નાખવાનું છે. એવું જ જબરજસ્ત ઊંડા ઉતરીને ખૂબ પોતાના દોષોના પ્રતિક્રમણ કરી વ્યક્તિઓને દુઃખ પહોંચાડ્યાની માફી માગી લઈશું દિલથી ને ભાવથી, અને સ્ટ્રોંગ નિશ્ચય સાથે કે ફરી ફરી આવી ભૂલો કરવાનું કોઈ એની વેલ્યુ જ નથી. આમાં વ્યવહારની રિલેટિવની વેલ્યુ જ મૂકી દો બાજુમાં. દાદા પાસે પહોંચવું હોય, સિમંદર સ્વામી પાસે પહોંચવું હોય, નિરૂમા પાસે પહોંચવું હોય, તો પછી આને ચીરો જ કરી નાખવાનું કે આ બધી કોઈ વેલ્યુ જ નથી એની. એટલે સરસ મજાનું કરીએ આપણે વિધિ કરી લઈએ.
બોલો હે દાદા ભગવાન, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે નિરૂમા, મને શુદ્ધ ઉપયોગ પૂર્વક એવી સામાયિક કરવાની શક્તિ આપો કે મારા સહધ્યાયીઓ સાથે, નજીકના વ્યક્તિઓ સાથે જે કંઈ પણ મારી ભૂલને લઈને એમને દુઃખ પહોંચાડ્યું છે એવા સર્વ દોષોને હૃદયથી ખૂબ પસ્તાવો લઈને માફી માગી પ્રતિક્રમણ કરું એવી સામાયિક કરવાની શક્તિ આપો. હું મન વચન કાયા મારા નામની સર્વ માયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ આપ પ્રગટ પરમાત્મ સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું.